બધાને જય સ્વામિનારાયણ. ભાગવતમાં એવું લખ્યું છે કે પૃથ્વી જેટલો કાગળ હોય અને સમુદ્ર જેટલી સહી હોય ને જેટલા વૃક્ષો છે ને એ બધી પેન હોય ને સરસ્વતી ને ગણપતિ બે લખે ને તો ભગવાનના ગુણ પૂરા ન થાય એવું કબીરદાસે તો લખ્યું છે, પણ ભાગવતમાં લખ્યું છે. ક્યાં ભગવાન ને ક્યાં આપણે. અનંત અનંત જન્મથી માયામાં જીવ છે ને એ બહુ ઊંડા ઉતરેલા છીએ આપણે. અશાંતિ ઉદ્વેગ કેટલા બધા અવતારો લીધા છે આપણે, જનાવરના પશુના વૃક્ષના. ભગવાને ખૂબ દયા કરીને આપણે મનુષ્યનો અવતાર આપ્યો, એમાં ભારત દેશમાં આપ્યો. દુનિયા પર 220 દેશો છે આ પૃથ્વી પર, એમાં ભારત જેવો કોઈ પવિત્ર દેશ નથી અને દુનિયાના કોઈ દેશમાં તિથિ નથી ભારત સિવાય કોઈ દેશમાં. તારીખ પ્રમાણે બધા ચાલે છે. આપણા દેશમાં તારીખ પ્રમાણે હતું જ નહીં, અંગ્રેજો નાખી ગયા. આપણે અહીંયા તિથિ પર રવિવારની રજા હતી, રવિવારની હતી આપણે રજા. 11મી રહેતી, પૂનમની રહેતી, અમાસની રહેતી. અંગ્રેજો નાખી ગયા રવિવાર આપણે. અમાસ 2/11 ને પૂનમ 4 રજા થઈ ગઈ મહિનાની, એની જગ્યાએ 4 રવિવાર નાખ્યા આપણે. 200 વર્ષ અંગ્રેજો રહ્યા હતું આપણા ભારત દેશમાં. કોઈની પત્ની હાડી પહેરતી થઈ, લાખો હતા અંગ્રેજો 200 વર્ષ સુધી. અને તમારા બૈરાને પાટલો નાખીને જતા રહ્યા, કોટ ને ટાય ને બધું એ અંગ્રેજો નાખ્યું આપણે. ડાઇનિંગ ટેબલ ઉપર ચમચીથી ખાવું ને. કોઈ દેશની અંદર ભગવાનનો અવતાર થયો નથી, કોઈ દેશમાં તીરથ પણ નથી. અહીંયા ગંગા યમુના સરસ્વતી હિમાલય ભગવાનના અવતારો ઋષિ મુનિઓ તીર્થો મહાન સંતો એ ભારત દેશમાં છે. હું એટલા માટે કહું છું કે ભારત દેશમાં આપણે જન્મ મળ્યો એની અંદર ગુજરાતમાં જન્મ મળ્યો આપણને. 29 રાજ્યો છે ભારતના, એમાં ગુજરાત જેવું એક રાજ્ય. આખી પૃથ્વી પર દારૂ બંધી હોય તો ખાલી ગુજરાત રાજ્યમાં છે. ભલે લોકો પીતા હોય ચોણે તારકે, પણ જો છૂટ હોય ને હું પુના ગયો પારણ કરવા. કાર્યક્રમ મને કે ગાડીમાં તમને સમય છે તો તમને 8 વાગે રહું, રાત્રે 11:30. દારૂની દુકાને છોકરા છોકરીઓની લાઈનો લાગી હોય દારૂ લેવા, આપણે નવાઈ લાગી. ને ગુજરાતમાં દારૂ બનતી છે એ ઉપકાર ભગવાન સ્વામિનારાયણનો અને ખાસ કરીને પ્રમુખ સ્વામી મહારાજનો છે. આપણને ખ્યાલ નથી પણ દારૂ છૂટ આપવાની બોર્ડર આવી ગઈ, ઠરાવ થઈ ગયો હતો. અને બાપાએ રિક્વેસ્ટ કરી છે ગુજરાત સરકારને કે નહીં પીતા પીવા, કારણ કે સરકારને આમાં 80-90% ટેક્સ હોય છે. અને બધા પીવે તો છે પણ કોઈ ટેક્સ હોય નહીં, એટલે એને આવકનું વિચારતા હોય રાજ્યનું. સરકાર ખોટી છે એવું નહીં પણ એની રીતે વિચારતા હોય. પણ બાપાએ રિક્વેસ્ટ કરી કે અમારી ભગવાન સ્વામિનારાયણની આ કર્મભૂમિ છે, એના નિયમ તમે રાખો તો સારું છે. તો ગુજરાતમાં આવો, આપણને એમાં એવા સારા વિસ્તારમાં જન્મ આપ્યો, શરીર સારું છે. બેરા હોય, મૂંગા હોય, અંધ હોય તો શું આપણે ભગવાન પછી. આજે ભગવાને શરીર સારું રાખ્યું છે આપણને, એ એમની દયા છે આપણી પર. ભગવાન લોખંડને પાણીમાં મૂકે તો બૂડી જાય, પણ લાકડા જોડે ફિટ કરી દીધું હોય ને તો લાકડું તરે ને લોખંડને તારી દે. આપણે ગમે તેટલા મોટા ઓફિસરો હોય, ગમે તેટલા હોદ્દાઓ હોય, ગમે તેટલી સંપત્તિના માલિક હોય તો આપણે લોઢા જેવા છીએ, બુડી એવા છીએ. માયામાં નરકમાંથી બહાર કાઢ્યા છે આ પૃથ્વીમાં, વેચાઈ જાઓ ને તમે કુટુંબમાંથી તો 84 લાખ જન્મમાંથી કોણ બહાર કાઢે એમ છે. 8 આવરણ પાર ભગવાનના ધામમાં લઈ જવું છે, કોઈ તમારા વેવાય કે સરકાર કે કોઈ પણ મોટા કંપનીના માલિકોની કોઈની ઇજ્જત છે, કોઈ દેવોની તાકાત નથી. 33 કરોડ દેવો ભેગા થાય ને તો પરમાત્માનું ધામ ન આપે. મેં 18 પુરાણ તો વાંચ્યા છે પણ ભાગવત તો 2 વાર વાંચ્યું છે. દેવતાઓની આયુષ 30 કરોડ વર્ષની લખી છે. કોઈ દેવતા બીમાર છે સાંભળ્યું, અને વૃદ્ધ ના થાય કોઈ, બધા યુવાન રહે, કોઈને છોકરા ન થાય. એક ઇન્દ્રને એક જ દીકરો થાય, એને
સ્વર્ગની ગાદીનો વારસદાર રહે એટલા માટે, બીજા કોઈ દેવના દીકરા નહીં. આ સૂર્ય પુત્ર લખે ને કર્ણને, એ તો કુંતા માતા કુંવારા હતા, દુર્વાસા એને મંત્ર આપેલા છે કે પાંચ મંત્ર થી તમને પાંચ દીકરા થશે. અને એક લગ્ન થયા પહેલા એની ટ્રાય કરી. પહેલાના ઋષિ મુનિઓ આ બધા વરદાન આપતા અને શ્રાપ આપતા, અને બે ફળતા. શ્રાપ તો હજી આપે છે, પણ આવું કોઈને કઈ લાગે નહીં, આપે ખાલી. એવું હોવું જોઈએ ને આપણામાં શ્રાપ આપે, એવું દૈવત સત્ય. અને પેલા એની દુર્વાસાને મંત્ર થી બોલાવ્યા, પેલા એને સૂર્યનારાયણ નો મંત્ર જપ્યા અને સૂર્યનારાયણ મૂર્તિ માં આપ્યા. અને કુંવારા દુર્વાસા એટલે હતા કુંતા માત્ર, લગ્ન પહેલા એને સંતાન થયું છે. અને એને શરમ આવી એટલે એની નદીમાં પોતાના દીકરા કર્ણને પેટીમાં પેક કરી અને તળાતા મૂકી દીધા. એક ઋષિ મુનિ પેટી લીધી અને કર્ણનો ઉછેર કર્યો. લોકોને ખબર નથી કે આ ક્ષત્રિય છે ને પાંડવોનો ભાઈ છે. ભીમ વાયુ પુત્ર હતા, ઇન્દ્રનો દીકરો અર્જુન હતા, આ બધા દેવોના દીકરા હતા. નકુલ સહદેવ પાંડુ રાજાને બે પત્ની હતી, કુંતી અને માંદરી. આ કથા આવે છે મહાભારતની. પણ કોઈ દેવોને દીકરા ના થાય. અને દેવતાઓના સુખ કેટલા બધા લખ્યા છે ને કે આપણે સાંભળીને આપણે એમ થાય કે આપણે ત્યાં જ જવું છે. કલ્પ વૃક્ષ બધાને ઘરે, પારસમણી ચિંતામણી એટલી મોટી, આયુષ પ્લેનો બધાને મંત્ર થી ચાલે, કોઈ પાયલોટ ડીઝલ પેટ્રોલ કઈ શુદ્ધિ, કોઈ દુષ્કાળ નહીં, ગઢપણ નહીં, રોગ નહીં. 30 કરોડ વર્ષ જીવવાનું, યુવાની થઈ જાય ને મન આપણે જવાનું. પણ ભાગવત માં લખ્યું છે કે દેવોના સુખ ભગવાનના ધામ આગળ નરક જેવા છે. મહાભારતમાં વાંચ્યું, શાંતિ પર્વમાં. પરમાત્મા તો ક્યાં છે? વેદરસમાં લખ્યું છે, હોપારી જેટલી જગ્યા હોય ને એમાં 1000 સૂર્યનો પ્રકાશ કેન્દ્રિત કરો ને અને જે તેજ નીકળે બીજે ક્યાંય કિરણ ના જવી જોઈએ. હોપારી જેટલી જગ્યામાં 1000 સૂર્યનો, આ સૂર્ય તો દજાડે પણ શીતળ શાંત હશે રે, તેજની ઉપમા ન દેવાય. તેજ તેજ જ્યાં તેજ અંબાર, તેજો મૈતન તેના રે, તેજ મધ્ય સિંહાસન શોભે, ત્યાં બેઠા બહુ નામી રે. એવું ભગવાનનું ઠંડુ શીતળ શાંત તેજ, એ તેજની આખી ભૂમિકા છે ભગવાનના ધામની. અક્ષરધામની વાત કરું છું. આપણા બધા શરીર છે ને ખોટા શરીર છે. આ પાંચ તત્વનું શરીર બન્યું છે આપણું, પૃથ્વી જળ તેજ વાયુ ને આકાશ. એ આપણે મૃત્યુ પામી જઈ એટલે પાંચ તત્વમાં આપણું શરીર ભળી જાય. આપણી અંદર જઠરા અગ્નિ છે, પૃથ્વી જળ તેજ, તેજ એટલે અગ્નિ. પૃથ્વી આ રૂખ્યા થઈ જાય શરીર આપણું. વાયુ છે અંદર, જળ છે અંદર પેટમાં. આ પાંચ તત્વનું શરીર બનાવ્યું છે. અમુક મટીરિયલ નહીં, આપણે મકાન બનાવી લાકડા પથ્થર ફર્નિચર કલર જે કંઈ હોય એવી રીતે આપણું શરીર શેનથી બન્યું છે? મટીરિયલ આ પાંચ તત્વનું બન્યું. આપણે કોઈ શરીર નથી, કોઈ મનુષ્ય જ નથી. આપણે મનુષ્યનું શરીર ભગવાને આપ્યું એટલે આપણે શું કહેવાય? મનુષ્ય. આપણો આત્મા જ્યારે ભેંસના દેહમાં જાય, બળદમાં જાય, પશુમાં જાય એટલે પશુ થઈ જાય. તમને બુદ્ધિમ ના બે તો ઘણા ગામડામાં કહે છે કે અમારા દાદા નાગ રૂપે ફરે છે. બદલે નોકડી શરીર એટલે ખોળ્યું છે. આ મકાનમાં તમે રહો છો, મકાન આપણે નથી. કપડા પહેરે કપડા આપણે, ગીતામાં ભગવાન લખ્યું વાંસાંસી જીર્ણાની યથા વિહાય. કપડા બદલાઈ જાય છે જૂના થઈને, એમ શરીર આપણા બદલાઈ જાય. કોઈ માણસ મૃત્યુ પામતા જ નથી. તમે જૂના ઘરમાંથી નવા મકાનમાં રહેવા જાઓ તો મૃત્યુ ભયમાં કહેવાય? આપણે શરીર બદલાય, આપણે મૃત્યુની ભય ન હોવી જોઈએ કોઈને. આ શરીર આપણે છઈને પરિવારે આપણો નથી, આપણે આત્મા છીએ. આ વાત શ્રીમદ ભાગવતમાં રાજા પરીક્ષિત સુખદેવજી પરીક્ષિતને સંભળાવે છે. તું તો રાજા મરીશ હતી પશુ બુદ્ધિ મીમામ થઈ, તું રાજા મરીશ એવી તારી પશુ બુદ્ધિનો ત્યાગ કરી દે. મરશે તો શરીર મરશે, આત્મા નહીં. કોણ છે આપણે સાંભળે છે કોણ? કાન કે આત્મા? આત્મા નીકળી જાય, કાન એવા લેવા આવે સાંભળે નહીં. મળદાના મોઢામાં સમસી મૂકો, આઈસ્ક્રીમ નીકળી અવાજ આવશે. તમે તમારી પત્ની સાથે રહેતા હો મેરેજ કરેલા,
રાતે કોઈને આઠપેટી જોવું હોય ખાલી આ તો દર્શન આપું છું, અમે 150 વર્ષ જીવન અમે કઈ ટિફિન મોકલાવો. આ એક વાત કરી છે આપણે કે રાત્રે ઉપડી ગયા હોય તો તમારી વાઇફ બે રાત્રે તમારી જોડે હવા હોતી કેમ, એટલા બધા વર્ષો સુધી રહ્યા જોડે બીક લાગે અમને વળગ છે રાત્રે જીવ નીકળી ગયો. અગરબત્તી અડે છે આપણને દિવેટ અને હળગતી કેટલા દાસી જઈ ગુમ પડી ગઈ કોણસોડી કે હળગતું, પણ આખા રાખા માણસને બાળે છે કે માનતો નથી. આપણે બે વસ્તુ નો હોય, હું તમને એક સામાન્ય વાત કરી કે કોઈના ધામમાં ગયા હોય લગ્નમાં અને કપડા બગડીને કોઈ કિચન ઉડાડે ખાંડો પડ્યો હોય બાઈક લઈ નીકળો કોઈ જોવા જાય અને આપણે બાઈક નીકળ્યા હોય બજારમાં સામે પક્ષે પહોંચી ગયા પછી જ્યાં છોકરીનું ઘર છે ત્યાં કપડા બગડી હાર નહીં હાર હું કેવું સંદેશ નહીં હાર આપણે ને ધામમાં ગયા આપણે કપડા બગડે આપણું ઘર નથી ને ગમે તેટલું સારું મેનું હોય તો મૂળ ભાંગી જાય આપણું. કપડા બગડે એ સારું કે કોટના ડાઘા નીકળે એ સારું, બે ત્રણ ડાઘા પડ્યા હોય મોટા મોટા ઓઠે ગાલે કપાળે કપડા તો બદલે સીર બદલે છે, કોટ નીકળે એ સારું કે ગાંડો થઈ જાય એ સારું, શું સારું કહેવાય? કોટ નીકળે સારું, ગાંડા જોડે કોણ બે, ગાંડો હારો મળદું હારું. મળદા જોડે કોઈ બેહે અમને વાત કરી એમ, મળદો થઈ જાય એટલે શું થાય છે વ્યક્તિ શું થાય છે માંથી જીવ નીકળી ગયો બરાબર છે ને, અને હું પડી રહ્યું શરીર, કલ્યાણ કોનું થાય છે શરીરનું કે જીવનું, જીવનું. હવે સાચું બોલજો, શરીર પડ્યું રહ્યું અને જીવ નીકળી ગયો આપણે કોણ છે બે માંથી, આપણે બે ના હોય છે કે એક જ હોય છે કે પડ્યો રહી આપણે છે કે નીકળી ગયું આપણે છે બરાબર છે. હવે મહેનત કોના માટે કરી છે આખી જિંદગી, પડ્યું રહે એના માટે જતું રહે એના માટે, અને આપણે કોણ છીએ જતું રહી અને મહેનત કોના માટે કરી છે, હવે માલને હસવાય કે પેકિંગને હસવાય, માણસ આખી જિંદગી શરીરની જ સુવિધાઓ જોવે છે. અમે અત્યારે આવ્યા અહીંયા અમને ગાડી લઈ આવી ડ્રાઈવર લઈ આવ્યા ડ્રાઈવર બરાબર છે, ગાડીમાં અઠવાડિયું બેસી તોય ન હોય, એક્સિડન્ટ કોણ કરે છે ડ્રાઈવર કે ગાડી, ગમે તેવી ગાડી તમારી રોયલ્સ હોય કે મર્સિડીઝ ગમે તેવી ગાડી હોય પણ ડ્રાઈવર બાટલી પી નાખી અથવા બેદર કરી હોય તો ભટકાય ના ભટકાય, એટલે વધારે ફોકસ કોની પર કરવું જોઈએ ડ્રાઈવર ઉપર કે ગાડી ઉપર, આ મન છે ને ડ્રાઈવર છે. ઉપરિષદની અંદર એક વાત લખી છે આપણા ઋષિ મુનિ હોય, કેવી વાત લખી છે રૂપક આપ્યું છે આપણને, શરીર છે એ રથ છે, રથયાત્રા આવે છે ને શરીર છે એ રથ છે અને પાંચ ઇન્દ્રિયો છે આપણી અંદર, એ પાંચ ઘોડા રથને જોડેલા છે, કઈ આપણી 10 ઇન્દ્રિયો છે, 5 કર્મ ઇન્દ્રિય અને 5 જ્ઞાન ઇન્દ્રિયો, એમાં જ્ઞાન ઇન્દ્રિય કઈ છે આપણી આંખ કાન નાક જીભ અને આપણી સ્ક્રીન ચામડી, જેમાંથી આપણે જ્ઞાન થાય એને જ્ઞાન ઇન્દ્રિયો કહેવામાં આવે છે. આંખથી જોવાથી જ્ઞાન થાય આપણે, માણસ છે પશુ છે ઢોર છે કયું વૃક્ષ છે બધું જ્ઞાન, એટલે જાણવું એ જ જ્ઞાન, શબ્દ જ્ઞાન છે જાણવું બસ, નાગનું જ્ઞાન થઈ ગયું નહીં આપણને અડાય, કેટલો હું વાળો હોય હાથ ફેરવાય, રાત્રે સપનામાં આવે તો પલંગ ઉપરથી હેઠો પડી જાય ભાઈ, એનું જ્ઞાન થઈ ગયું આપણને. એટલે આપણે કાન ઇન્દ્રિય છે એ શબ્દ થી જ્ઞાન થાય છે, તમે સાંભળીએ આપણે કઈ પણ આ ગીત છે આરતી છે નગારો વાગે અહીં કોઈક રડતું હોય એક માણસ નજીકમાં અહીં બેઠા બેઠા અવાજ આવે આપણને તો આપણે શું વિચાર આવે કે ભાઈ દુઃખી છે કોઈ, પણ પતિ મને રોવા મળે એ ખાતે શું થાય કોઈ મૃત્યુ પામ્યા લાગે, અહીં બેઠા બેઠા ખબર પડે નગારો ને ઝાલર વાગે તો બેઠા બેઠા શું થાય આરતી થી બેન્ડ વાજા વાગતા શું થાય કોઈને લગ્ન લાગે, અહીં બેઠા બેઠા આપણે સાંભળવાથી શબ્દ થી જ્ઞાન થાય છે, આંખીઓ માંથી જોવાથી જ્ઞાન થાય આપણને, પછી જીભ આપણી એ આપણી જ્ઞાન ઇન્દ્રિય છે,
ખાટું ખારું તીખું બધું જ્ઞાન થાય ને આપણે, એ જીભમાંથી થાય છે. હું ખાવું હું ન ખાવું કેવા ટેસ્ટ આવે બધા, સ્વાદ ઇન્દ્રિય છે આપણી અને સ્કીન છે આપણી, ઠંડુ ગરમ એટલે ખ્યાલ આવે ને એમાંથી, ઠંડો પવન ગરમ પવન ઉવાળું હોય ખડબસડું હોય આ બધું જ્ઞાન શેમાંથી થાય છે. દૂધ તમે જોયું આંખથી દૂધ છે, પણ ઠંડુ છે ગરમ છે ખબર પડે આપણે? એના માટે આંખથી ખબર પડે, કાનથી હું અડાડવું પડે આંગળી, પણ ગળ્યું છે કે મોડું છે એના માટે જીભની જરૂર પડે પછી. એટલે પાંચ આપણે કઈ ઇન્દ્રિયો છે? જ્ઞાન ઇન્દ્રિયો છે, પાંચ કર્મ ઇન્દ્રિયો. હવે જ્ઞાન ઇન્દ્રિય છે પાંચ ઘોડા છે, શરીર આપણો રથ છે અને ડ્રાઈવર મન છે. ઘોડાની લગામ કોના હાથમાં છે? મનના હાથમાં. પાંચ ઇન્દ્રિયોને મન દોડાવે છે. જે વિચાર આવે ને એ તરત મનમાં વિચાર આવે એ માણસ ક્રિયાઓ કરે છે. અને આત્મા છે ને એ રથી છે, રાજા રથની અંદર. લગામ છે ને બુદ્ધિ છે, મન એનો સાર છે. જે કઈ દુનિયામાં માણસો નિર્ણય કરે છે એ શરીર કરે છે કે મન કરે છે? કોણ કરે છે બોલો? મન. આ બાજુ જોજો બધા, મારે સામું જોજો બધા. કોણ નિર્ણય કરે છે? મન કરે છે. એ મન ખરાબ છે, નો જોવાનું જોવે છે મન આપણું. નો બોલવાનું બોલે, નો ખાવાનું ખાય છે, નો કરવાનું કરે છે. જેટલા માણસો દુનિયામાં દુઃખી થાય છે ને પરમાત્મા કોને દુઃખી કરતા નથી? વિચારથી માણસ દુઃખી થાય છે અને વિચારથી સુખી થાય છે. રાવણને હોનાની નગરી હતી, રાજા હતો, કોઈ રોગ નહોતો, બ્રાહ્મણ હતો, વિદ્વાન હતો. 10,000 વર્ષ એની તપ કર્યું છે, મહાદેવ પ્રસન્ન થયા, બ્રહ્મા પ્રસન્ન થયા, પણ મનનો કચરો નીકળ્યો. પોતાની પત્ની મૂકી અને રામ ભગવાનના પત્ની સીતા માતા માનું મન ગયું. હું પરિણામ આવે એનો તો નાશ થયો, આખા દેશનો નાશ કર્યો વ્યક્તિ. દુર્યોધને હોનાના સિંહાસનો આપ્યા તું, ધૃતરાષ્ટ્ર ભારતનો રાજા બનાવ્યો, સુખી થયો ભાઈ? તમારા દીકરાને ગમે તેટલી પોપર્ટી આપશો તમે, પણ મન ખરાબ હશે ને તો તમારી આબરૂ અને સંપત્તિ બે ધૂળ કે નાખશે. કાંઈ આજે હજારો માણસો દારૂ પીવે છે, અધર્મ છે, દારૂ છે, પાપ છે. હું વિટામિન છે એમાં, હું શરીરને પોષણ મળે છે. માણસો આજે દારૂના રવાડે છે, તમાકુના રવાડે છે, ખાવા મળે, ખાવાની વસ્તુ છે કચરો. સુખી થવા ખાવ છો તો આખા ઘરને ખવડાવો, એકલા કેમ સુખ લો છો? દુખી થવા ખાવ છો તો મગજ વગર ના હોય, દુખી થવા કોઈ ખાય? વ્યસન છે એ ખરાબ જ છે. કળજુગ ના સ્થાન આપ્યા છે ભાગવત ના 3 સ્કંદમાં, જુગાર, વ્યભિચાર, માંસાહાર, હિંસા, ચોરી આ બધા. અને હોનામાં વાસ આપ્યો છે ભગવાન, પરિસ્થિત રાતે આપ્યો કળજુગ, સુવર્ણમાં વાસ ધારો છે. કળજુગ એટલે કંકાશ, સારું સારું ખાવું, સ્ત્રીઓ, પૈસા, જળ જમીન, જોરું કજિયારા સોરું, એમાંથી માણસને પ્રશ્ન ઉભા થાય છે. સુખી થવા માણસને કશું શરીરને ધોધો કરી છે, પણ મન બગડેલું હોય ને તમે ગમે તેટલી સંપત્તિ હોય કે સત્તાઓ હોય. ઇઝરાયલની અંદર સોલોમન રાજા થઈ ગયો, 700 રાણીઓ હતી એને, 700 પેલેસ હતા, 700 રથ હતા. મોનાના વાસણથી ના તો એ રાજા, પણ એની જીવન કથામાં લખ્યું છે કે મેં 3 વાર આત્મહત્યાના વિચાર કરે, હવામાં વાછકા ભરે, મારા હાથમાં કઈ આવ્યું નથી, મારું જીવન ફેલ ગયું. એટલું મેળવા પછી પણ, મેળવવા જેવો તો મોક્ષ છે આપણો બસ. એ મનથી ભક્તિ થાય છે, શરીરથી દંડવડ કરી બરાબર છે, આરતી કરી, પણ મન ભટકતું હોય ને તો લાભ નહીં થાય. છોકરા ભણ્યા કરે પણ ધોરણ નો બદલે એવું બાળકો છે બિચારા. અમુક છોકરા જોજો તમે, એવા હોય ને પૂઠા બદલ્યા કરે, ચોપડીના સાયકલ ધોયા કરે, કંપાસ બદલે, સ્કૂલ બેગ બદલે, ભણવામાં થયો હોય બધા આવું કર્યા કરે. હટ આવી માળા રાખું, આવા પુસ્તક લાવું, આવું લઉં, બધું ગમે તેટલું કરો, આ બધો દેખાવ છે ને ક્યાં સુધી અંદરની શાંતિ કોઈને મળી નથી. આજે રાજા કરતા ફેસિલિટી છે સમાજમાં લોકોને, કેવી બધી સુવિધા. આપણા વડવાઓ લીપણ કરતા, ચૂલા હળગાઈ રસોઈ કરતા, માટલા વીચળતા, જાતે દળતા,
અને 20 માણસ એક રસોડે જમતું, કોઈના છૂટા છેડા જોયા નથી ગામડા. આજે માણસ કેટલું બધું કરે છે તાઇફા, હંપીને રહીએ કે છે બે ત્રણ પાંચ જણા ઘરના સભ્યો, કશું સુધી અમેરિકામાં ગયા ને એના પતિ એની કોફી સુધી મૂકી ને એની પત્ની પોતા માટે સુધી મૂકી, બેંક બેલેન્સ અલગ, વાહનો અલગ, ગમે ત્યાં નોખો પડ્યો છે કે વેચવાનું આવે જ નહીં લોકો એવું. આપણે અહીંયા ભેગા થઈને ગામડાની સંસ્કૃતિ શું હોય, ભેગા થઈને જમવાનું, શહેરમાં શું હોય, ભેગું કરીને ખાવાનું, ખાવાનું ભેગું નહીં કરવાનું, ધન ભેગું કરીને પછી ખાવાનું. ભેગું કરવાનામાં પણ આપણે અધર્મથી ભેગું કર્યું હોય શાંતિ આપશે? પાંડવોનું પછાય પાડ્યું દુર્યોધને, હું સુખી થયા ભાઈ? અને ક્યારેય ખોટા કર્મ ના કરવા જોઈએ. આજે પ્રમુખ સ્વામીનું નામ દુનિયામાં છે, આખા વિશ્વની અંદર છે, પૃથ્વીથી ત્યારથી આવું કામ કોઈ કરી નથી. જેની 1200 હિન્દુના મંદિરો બાંધ્યા, કેટલા દેશોમાં બાંધ્યા, મિડલ ઇસ્ટની અંદર તમે જુઓ, આરબ કન્ટ્રીમાં મુસલમાન રાજા છે ને, દુહા, કતાર, સાઉદીયા, આબુધાબી, બેરીન, આ બધા તમે જુઓ, દુબઈ, આ બધાની અંદર મંડળો આવે છે. આપણા મંદિરો થયા છે ઘણી બધી જગ્યાએ. આબુધાબીની અંદર તો આજે આપણે 14 એકર જગ્યા દાનમાં આપી, ઇંચના ભાવ બોલાય મફત, બીજા 14 એકર આપી, ત્રીજી વાર 14 એકર આપી. અને મુસલમાન રાજ્ય છે ત્યાં, ત્યાં કીધું કે તમારે પાણી, લાઇટું, પછી સિક્યોરિટી બધું રાજ્ય તરફથી રહેશે. આ પૃથ્વી રે કે હું બધી આ માલિક બીએ પેશની રહેશે એવું આપણે લખાણ કરી નાખ્યું છે. કોઈ આપે ને પહેવા દેશે? આજે બાપાનો પ્રભાવ કેવો હતો, પ્રમુખ સ્વામીની પૂજા લોકો કેમ કરતા? સદગુણો એના બધા, ગુણ માણસમાં હોય એ માણસ સુખી થાય, દુર્ગુણ છે માણસ દુઃખી થાય છે. દુર્ગુણો મનમાં છે જ. અત્યારે આપણે કોઈને રોગ નથી, પણ બોડી ચેક કરે તો કાંઈક તો નીકળે જ, બોલો, બીપી કે શુગર થોડુંક તો આવી જાય, કે કોલેસ્ટ્રોલ, યુરિક એસિડ થોડુંક નીકળે જ માણસને. આપણે કોઈને પૂછી કેમ છે કે સારું છે, કેમ છે કે મજા છે. દવાખાનામાં કોઈને ખબર કાઢવા જાવ ને, બાટલા ચડાવ્યા હોય, આપણે પૂછી કેમ છો, સારું છે, તો ઘરે હું જાઉં નહીં, હું કહું તો સારું બોલવાનું. એ તો અંદરની મજા ક્યાં હોય છે. કોઈ એક ભાઈ ફોન કર્યો એના જમાઈને કે હું કરો છો, કે સહન કરી છે એની. ભગવાન માટે ના કરી શકે, પરિવાર માટે કરી શકે. એટલે આપણા કલ્યાણ માટેની વાત આપણે કરી કે આપણી ઇન્દ્રિયો, આપણો રથ છે શરીર છે, ઇન્દ્રિયો છે ઘોડા છે પાંચ, લગામ છે બુદ્ધિ છે, અને મન એનો સારથી છે. લગામ કોના હાથમાં છે? મનના હાથમાં છે. બુદ્ધિનો કંટ્રોલ મન કરે છે, જ્યાં ફાવે ને રથ ને લઈ જાય. આત્મા છે, રાજા છે, પણ એનું કઈ હાલતું નથી. અમુક ડ્રાઈવરો એવા હોય, જોજો તમે રાખવા ની રસ્તે નહીં હાકે, આમ બરાબર છે, માલિક તેમી હો. એટલે મન ખરાબ છે ને માણસ નું, કે આ સુધી ગમે તેવા મારા બ્લડમાં બગાડ છો, એ હાથમાં અંદર બ્લડમાં હું શેમ્પુ હાબુ કહું સારું થાય, અંદર અંદર નો બગાડે છે. મકાન હારા બાંધવા બરાબર છે, બાંધો એનો વાંધો નહીં, પણ મન હારું નહીં જોઈ. તમારા ઘરમાં બાથરૂમ હારા હોય, બેડ સરસ હોય, એસી હારા હોય, ગાડી હોય, બેંક બેલેન્સ હોય, કિચન બધું સરસ છે, પણ તબિયત બગડી હોય તો એકય સુખ નહીં આવે. નાહવાનું, જમવાનું, આરામનું કોઈ સુખ નહીં આવે. તબિયત બગડી ગઈ, એમ માણસનું મન બગડી ગયું છે ને, એને ક્યારેય શાંતિ નહીં મળે. ગીતામાં કૃષ્ણ ભગવાને વાત કરી છે, જેનું મન શાંત છે, સ્થિર છે, એને ક્યારેય દુઃખ નહીં હોય. જેનું મન અશાંત છે તેને ક્યારે શાંતિ નહીં મળે. રામાયણ ની અંદર તમે જુઓ, સીતા માતા જંગલમાં 14 વર્ષ રહ્યા, મૂંઝવણ થઈ પડતી ને, ચટાઈ પર હોઈ રહેતા ઘાસ ઉપર, અને કઈ કઈ ને રાજગાર મહેલ ની અંદર પલંગમાં હોતી, કેટલી દાસ દાસીઓ સેવા કરનારી, પણ એને શાંતિ નહોતી, એવી સીતા માતાની શાંતિ હતી જંગલમાં 14 વર્ષમાં કોઈ મૂંઝવણ જ થઈ, મન શાંત હતું. લક્ષ્મણજી જુઓ તમે, 14 વર્ષ સુધી સીતા માતાનું મુખારવિંદ જોયું નથી. આ સંસ્કૃતિ ભારતની છે,
ભગવાન રામ જયારે જંગલમાં ગયા ત્યારે 26 વર્ષની ઉંમર હતી અને સીતા માતાની 18 વર્ષની હતી. ભારત દેશમાં સીતા માતા જેવા કોઈ રૂપવાન સ્ત્રી નહોતી. લક્ષ્મણજી ક્યારેય પણ, આજે એની માતા હતા સુમિત્રા, એને કીધું કે કઈ કઈ ના કહેવાથી રામ જંગલમાં જાય છે એવું ના માનીશ, તને સેવા મળે એટલે જાય છે. રામને તારા પિતાની જગ્યાએ માનજે અને સીતા માતાને મારી જગ્યાએ માનજે, તારી માં છે, મર્યાદા રાખજે, આળસ ન રાખીશ, ઊંઘીશ નહીં. આવા સંસ્કારો આપી અને લક્ષ્મણજી 14 વર્ષ રહ્યા જંગલમાં, સીતાના કપડે જોયા નથી. રામચંદ્ર ભગવાન પ્રશ્ન કરે છે લક્ષ્મણજીને કે 14 વર્ષ સુધી આવો સંયમ કેમ રહ્યો તમારામાં, કે જેના પિતા ધર્મવાન હોય, જેની માતા પતિવ્રતા હોય, એનું સંતાન ક્યારેય સંસ્કારમાંથી ચારિત્રમાંથી ચલાયમાન થાય નહીં. મારા પિતા દશરથ ધર્મનો અવતાર હતા, રાજની કોઈ બેન દીકરી સામે નજર માંડીને જોયું નથી એની, અને મારી માતા સુમિત્રા મારા પિતા દશરથ સિવાયની નજર ક્યાંય ગઈ નથી, એનું સંતાન છું. આજે રામ જેવા દીકરા જોઈએ તો દશરથ બનવું પડે. આ બાળકો અહીંયા બેઠા જેટલા છોકરાઓ, હવે છોકરાને કપડાં આપી દે, સ્કૂલની ફી આપી દે, બધું તમે આપશો, સારો ખોરાક આપશો, પણ સારા સંસ્કારોને આરતી શીખવાડી. એક માળા ફેરતા કેટલા, આજે આપણી સંપ્રદાયમાં ઓછામાં ઓછા 1,00,000 બાળકો રોજ પૂજા કરે છે, શિશુઓ પૂજા કરે છે. હમણે અંકલેશ્વર ગયો હતો હું ખાતમુહૂર્ત કરવા મંદિરનું, હાવ નાનો છોકરો, હજી તો સ્કૂલમાં બેહાડ્યો નથી, 580 શ્લોક મોટે બોલે કારિકાના અને 315 શ્લોક સત્સંગ દીક્ષાના મોટે બોલે, હજી સ્કૂલમાં બેહાડ્યો નથી. અને બોલાવ્યા કોઈ પણ શ્લોક બોલાવો, તેજ ઉપર બોલાવ્યો મેં 3,000 માણસની સભા. એવા કેટલા બધા બાળકો છે, આપણે વડોદરામાં છે, ગાંધીનગરમાં, વિદેશોમાં છે. આજે મા બાપ તરીકે આપણી ફરજ ઘણી બધી આવે છે, આ સત્સંગમાં બાળકોને બાળમંડળમાં મોકલવા. 1992માં રાષ્ટ્રપતિ એવોર્ડ આપણને મળેલા છે બાળ પ્રવૃત્તિમાં, અને 1994માં ફરી વાર મળ્યા છે. 29 રાજ્યોમાં સારામાં સારી કોઈ ભારત દેશમાં બાળ સંસ્કારોની પ્રવૃત્તિ કરતો હોય તો BAP સંસ્થા, જે યોગી બાપા જે 5 બાળકોને બેહારીને સ્વામી અને નારાયણ જોઈને બોલાવતા, આજે 7,500 મંડળ હાલે છે. ખાલી લંડનમાં 115 મંડળ હાલે છે, યુરોપમાં ને લંડનમાં એ બાજુ. એટલે કેટલા બધા બાળકોને સારા બાળકો તમે જોવો, બહાર નથી વ્યસનો કરતા બાળકો પણ કેટલું બધું કરે છે. બાળકો જેલમાં છે. મા બાપ તરીકે આપણે આ સત્સંગ મળ્યો છે આપણને, એ ભગવાનની ખૂબ દયા છે કે એવા ગુરુ મળ્યા. અહીંયા બધા વિભાગમાં તમને પોષણ મળે, બધાયમાં. આજે કેટલા મંડળો હાલે છે. પ્રમુખ સ્વામી મહારાજ ગાદી આવ્યા ત્યારે 3 સત્સંગ હતા અમેરિકામાં, આજે 1,00,000 પરિવાર નિષ્ઠાવાળા થયા છે. સ્વામીજી વલસાડમાં 42,000 પરિવારને સત્સંગ કરાવ્યો છે, એક જિલ્લામાં ખાલી. કેટલા આદિવાસી ભાઈઓ વ્યસન મૂકી મૂકીને આજે ખરેખરા ભક્ત અને કાર્યકરો થયા છે. આદિવાસી છોકરાઓ સાધુ થયા છે, અમેરિકામાં છે ને આફ્રિકામાં છે, વર્ષોથી રહે છે ત્યાં. મુખ્ય મંદિર છે શિકાગોનું, એના પૂજારી પણ એડિશનમાં આપણું મંદિર છે ત્યાં, ત્યાંય પણ છે. બ્રહ્મ કીર્તન સ્વામી આફ્રિકામાં છે. આદિવાસી જે સામાન્ય ઘરમાં રહેતા એને પ્રમુખ સ્વામી ક્યાં પોકાડી દીધા. કોકના દીકરા છે એને કેટલા સાધુ બનાવીને સંસ્કરણ. આજે સમાજ આખામાં આપણા સંતો વિચરણ સતત કર્યા કરે છે, કોઈ ડોનેશન માટે તો ફરતું નથી, કઈ ખાવા પીવા ફરતું નથી. આજે કેટલો જાગૃત સત્સંગ છે આપણો. અમેરિકામાં આપણા ગુજરાતી ભાઈઓ રહે છે, ભારતીય 12,000 છોકરા છોકરીની શિબિર 10 દાડાની થઈ, કિશોર કિશોરીની 12,000 10 દાડા સુધી શિબિર આવી. એના ખર્ચે આવવાનો પ્લેનમાં, જે સ્થળ નક્કી કર્યું હોય ને ઉતારો એ નક્કી કરે, બધા મર્યાદામાં રહે. આજે સ્વામી બાપાએ સમાજ માટે કેટલી સેવાઓ કરી છે, પણ ખાસ કરીને સત્સંગ લોકોને આપ્યો છે ને, એ બહુ મોટી વસ્તુ છે. દુર્લભ દુર્લભમાં દુર્લભ આ સત્સંગ આપણને મળ્યો, આવા ગુરુ મળ્યા આપણને. ઉપર ઉપર સત્સંગ કરીએ લોટો લાભ નહીં થાય, બધાને યાદ રાખવાનું મનુષ્ય અવતાર અતિ અતિ દુર્લભ છે.
પરિચ્છેદ ને એવું કહી તો ચાલે. તમે ખુગળ ભૂગળ નું વસનાત વાંચજો, એ પડ્યું છે. અને ભાગવત ના પહેલા સંતમાં લખ્યું 8 અબજ અને 64 કરોડ વર્ષ આપણા મનુષ્યના જાય ત્યારે બ્રહ્મા નો ખાલી એક દિવસ થાય. 8 અબજ અને 64 કરોડ વર્ષ એટલે કેટલા જન્મો થાય આપણા. અને એવા બ્રહ્મા 100 વર્ષ જીવે ને ત્યારે ફરીને ભગવાન મનુષ્ય અવતાર આપશે આપણે. ભાગવત માં અને વચનાથ માં બે જગ્યાએ લખ્યું છે, 39 નું વચનાત છે અને ભાગવત માં લખ્યું છે કે સમુદ્ર માં જેટલું પાણી છે એટલો જીવ માતા નું દૂધ ધાર્યો છે. કેટલા જન્મ લીધા છે જો. હવે આ જન્મે આપણે ભગવાન ની દયા છે કે આવા પ્રમુખ સ્વામી મહાન સ્વામી મહારાજ એવા એક પવિત્ર માં પવિત્ર મહાન સંત નો આપણે સત્સંગ સહારો મળી ગયો ભવસાગર માં. આપણા બળે ક્યારેય આપણે એની ધામ માં જઈ શકાય. એમની કૃપા 4 ધામની જાત્રા કરો ને તો એક ધામમાં કોઈ રોકડી જતી નથી. જાત્રા ખરાબ છે એવું નથી કહેવા માંગતા, પણ જ્યાં સુધી ગમે તેટલું સારી હોસ્પિટલ હોય દવાખાના હોય પણ ડોક્ટર હારા જોઈ તે, ગમે તેવી સારી સ્કૂલ તમે બાંધો પણ ટીચર હારા જોશે, મકાન ગમે તેવા બાંધો પણ વહીવટ કરનાર માણસ પ્રમાણિક ચારિત્ર્યવાન વ્યવસ્થિત હોવો જોઈએ. તમે કોઈના ભાણા છો, કોઈના મામા છો, કોઈના બનેવી છો, કોઈના હાળા છો, કોઈના પપ્પા છો, કોઈના દીકરા છો, એ બધા રોલ આપણે બરાબર હાલે છે. તમારી પત્નીને તમારા તરફથી સંતોષ છે, તમને પત્ની તરફથી સંતોષ છે કે ખખડાટ થાય છે ઘરમાં? એટલો બધો ન થાય કે ભાઈ આમ પોલીસ આવે, પણ થાય છે કે નહીં? થોડું થોડું લોકો કે ને ભાષણ ફેગારે ને એટલે ખખડે, પણ એવા ન ખખડાવવા ભંગારમાં જતા રહે, આપણા ઋષિ મુનિઓ જંગલમાં રહેતા, આપણા પરમ હંસો, આપણા યોગીજી મહારાજ 40 વર્ષ કંતાન ઉપર હોઈ રહ્યા છે. વ્યક્તિ 40 વર્ષ સુધી ઓછી કોઈ નહી, આ વાંચનું ઓછી કોઈ કોથળા પર હોતા છે. પોષ મહિનાની કાતિલ ઠંડીમાં અગાસીમાં માટલા ભરી નાખે ઠંડા પાણીના, હાજે અને 3:30 વાગે ઉઠીને અગાસીમાં ઉભા પાઈ માટલાના પાણી નાતા યોગી મારે વર્ષો સુધી. અથાણા પાપડ મિષ્ટાન કે દૂધ વર્ષો સુધી થાય, 2 દાડા જમે ત્રીજે દાડે નિર્જળ અપવાસ કરતા, પણ એની જેવો આનંદ કરોડપતિ શેઠિયા એનો હતો. હસતો મુખ રાખીને સૌને હસાવે. યોગીજી મહારાજે જોવા આવ્યા દુલા ખાગ, મોટા મોટા કવિ થઈ ગયા આપણે ગુજરાતમાં, દર્શન કર્યા અને ગુરુ કહી લેતા પછી યોગી બાપા સિવાય કોઈનું ભજન એ નહીં બને. એક વાર દર્શન જ કર્યા. અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ ભારતના અને પહેલા નંબરના સાયન્ટિસ્ટ, એ વ્યક્તિ પ્રમુખ સ્વામીનું 700 પાનાનું જીવન ચિત્ર લખ્યું. કોઈ કલ્પના ન કરી શકે કે મુસ્લિમ ભાઈ રાષ્ટ્રપતિ એક હિન્દુના ધર્મગુરુ નું જીવન ચિત્ર લખ્યું. કેટલી વાર દર્શન કરવા આવતા, બુદ્ધિશાળી છે. સ્વામીમાં હું હતું કયો, કેવા મહાન સંત. આપણે એક વ્યવહારા મળે તો તમને કેટલું બધું રહેશે, નહીં રહેતું? એક કલેક્ટર ઓળખતા હોય, મામલતદાર ઓળખીએ, જે ભાઈ અમારે અમેરિકામાં વ્યવહાર રહે છે, સોસાયટી વાતો કરે શેરીમાં, પણ એનું આપણને રહે છે કે ભાઈ અમારા હગા, મારે ઓળખાણ છે. અનંત કોટી બ્રહ્માંડ ના નાથ પરમાત્મા ની ઓળખાણ આપણને થઈ છે. યમરાજાઈ નો ફરકી કે આપણી હગે ભગવાન નું શરણું મળ્યું. જે સોસાયટીમાં ડીએસપી રહેતા હોય ને એ સોસાયટીમાં છોડ ન આવે, એના કરતો પણ સોસાયટીમાં ન આવે, કે સોસાયટી ડીએસપી રહે છે. એમ જે ભગવાન નો થયો ને આવા ગુરુ મળ્યા ને એના ઘરમાં તો યમરાજા ન આવી શકે, પણ એના એરિયામાં ન આવી શકે. કાળા કર્મ ને માયા કદાપી મારા જન્મે ન શકે સંતાપી, મારા હાથમાં છે બધી બાજી
એમાં જાણી રહે જન રાજી, કાળ કર્મ ને માયા એ કોઈ આપણે અડી ન શકે. ભગવાન નો શરણો મળ્યો, પહલાજી ને કોઈ કરી ગયું કઈ? આખું રાજ સામે આવ્યું, અગ્નિમાં બેહાર્યા, ઉકળતા તેલમાં નાખ્યા, પર્વત ઉપરથી હેઠા નાખ્યા, દરિયામાં નાખ્યા, આવ્યા હાથીના પગ માથે દેવડા, કાળા નાક કરડ્યા, ઝેર પાયું, ભાલા માર્યા, કઈ થયું નહીં. કોઈ ફ્રેક્ચર છો, કઈ દુખાવો છો? ભગવાન જેના રખેવાળા હોય ને એની આખી દુનિયાની શક્તિ પોતરું થઈ જાય ભગવાન સામે. ભગવાન તો હું છે પરમાત્મા. આપણી બહુ દયા છે કે આપણે કઈ ગોધવા નથી ગયા, ન ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી, ઘરે બેઠા હરિજનને ઘેર બેઠા, તીરથ નિત્ય ગોવિંદ ગુણ ગાવે રે, 68 તીરથ સંત સભામાં વણ તેડ્યા નિત્ય આવે રે. 68 તીરથ ક્યાં આવે? સંતસભામાં. હરિજનને ઘેર બેઠા તીરથ, તીરથ કરીને, બધું કરીને, જાત્રાઓ કરીને, હવન કરીને, પારાયણો કરીને, ગુણેશ સ્વામીની વાતોમાં આવે કોટી યજ્ઞ કરીને, કોટી દાન કરીને, કોટી તીરથ કરીને, કોટી જપ કરીને, જે ભગવાનને સંતને પામવા થઈ આપણને મળી ગયા. સાધન માત્ર ભગવાન અગર શૂન્ય છે. જો તમે એક ઝીરો કરો મીંડું, શું કિંમત થાય? થાય કઈ? પણ આગળ એકડો કરે તો કેટલા થાય? 10 થાય. અને બે મીંડા કરે તો કેટલા થાય? 4. બે એકડા કરીએ તો 11 થાય. એટલે એકડાની કિંમત વધી કે મીંડાની? મીંડાની. 10 મીંડા કરે પણ એકડો ભૂસી નાખો તો કેટલી કિંમત થાય? મીંડાની કિંમત વધી પણ એકડાને લઈ. એક ભૂસાડીને એકડો રે વાળા મીંડા 20, તો સરવાળો ના મળે તારે કરે 20. ભગવાન છે એકડો છે, ગમે તેટલા જાને અહીંયા રૂપાળા ને હારા હોય પણ વરરાજો નો કોઈ પાણી ન પાય. ભાઈ ભરત મોટર એની કરતા હારી શણગારી હોય, રૂપાળા હોય, હોનું ફેર્યું બધું હોય, પણ વરરાજો છે તો ખાવા મળે છે. સાધન બધા જાનૈયા ને ઠેકાણે કુણે છે લખ્યું, ભગવાન વર ને ઠેકાણે. પાંડવો એક ભગવાન કૃષ્ણ રાખ્યા, કેટલા બધા વિઘ્નો ને દુઃખો માંથી ભગવાને ઉગાડ્યા છે. આ વાત એટલે કરી, ભગવાન નો આશરો આપણને મળ્યો છે, એની શરણાગતિ આપણને મળી છે, એ આપણા અહો ભાગ્ય છે. બહુ જ મોટા ભાગ્ય છે આપણા કે મહારાજ શરણે આપણે આવ્યા. બરાબર છે ને? મોક્ષમાં સંશય નહીં રાખવાનો કોઈને. હવે કલ્યાણમાં કોઈ બાકી નથી આપણે. હવે સંબંધ કોનો થઈ ગયો? બસ તમારો દીકરો ગમે તેવો હોય તો તમે પ્રોપર્ટી એને જ આપશો કે ગામમાં હોશિયારમાં હોજો છો? પોતાના છોકરાને જ આપે. એમ આપણે ગમે તેવા છીએ, કોના છીએ? ભગવાનના છીએ. બસ આ બાળકો બેઠા, આ બધો છોકરાઓ, તમારું ઘર છે? તમારે છે? તમારા નામે છે દસ્તાવેજ? તો તમારું કહેવાય? પણ એના પપ્પાનું હોય છોકરાનું કહેવાય કે ના કહેવાય? કારણ કે એને ન્યાય એનો દીકરો થયો છે, એટલે એમ આપણે ભગવાન થયા છીએ કે નથી થયા? તો ભગવાનનું છે આપણું નો કહેવાય? ડોક્ટર સામે એક વાર કે ગાડી બધી આપણી જ ફરે છે, નહીં તો બેહારવા જોઈએ કે માનવાનું હોય? બધી ગાડી આમચું ક્યાં બેહવાનું હોય છે? ભગવાનનું છે. આજે કોઈ છોકરી હોય હારે જાય તો હું સામાન થોડુંક લઈ જાય, ટેમ્પામાં પલંગ ગાડલા ખોડીશું, વાસણ છે, થોડા કપડાં થોડું લઈ જાય, બધું એક ટેમ્પા બધું આવી જાય. પનદાળા પછી પિયરમાં આવે મળવા, એની બેન પણ એ હોય કે એની મમ્મીને શું કહે, અમારે તો બે ફેક્ટરી છે, બે ગાડીઓ છે, મોટું ફાર્મ છે, પણ તમે તો ટેમ્પામ સામા લઈ ગયા, દવા દાડે ત્યાં માલિક ક્યાં છે થઈ ગયા? એની મંગળસૂત્ર પહેર્યું છે એના પતિનું. એમ આપણે કંઠી છે ને એ સ્વામિનારાયણનું મંગળસૂત્ર પહેર્યું આપણે, એટલે ભગવાનનું છે આપણું કહેવાય કે ના કહેવાય? સબરીબાઈ કે પાર્ટી બની ગયા ત્યાં મોટી, રામ ભગવાન એના ઘરમાં બેઠા તો કેટલા બોર આપ્યા છે આખે ટેમ્પા ફરી ફરી સપ્લાય કરી થાય છે, ફરી રોજ 5 બોર ખવડાવ્યા એક વાર જીવનમાં. હજી લોકો સંભાળે સબરીભાઈ ના બોર. બોર કે એવી આઈટમ છે, ચાખેલા બોર, એક ઝીણા બોર હતા, એમાં ઠળિયા સિવાય શું હોય? ભગવાનનો સંબંધ થઈ ગયો. બસ રામ ભગવાન ના માતુશ્રી કઈ કઈ, આપણે કૌશલ્યા માતા કઈ કઈ, ને સુમિત્રા નું નામ નથી ભારત દેશમાં, એટલું નામ સબરીભાઈ નું છે.
લવ કુશના નામ નથી એટલે હનુમાનજીના નામ છે, ભગવાનનો સંબંધ છે, શરણો લીધું. પરિવારના સભ્યો તો કોણ કહેવાય? લવ કુશ કહેવાય, રામના વારસદાર, સીતા માતાના સંતાન હતા. પણ મંદિરો જોયા કે? વસુદેવ દેવકીના મંદિરો જોયા, કૃષ્ણ ભગવાનના દીકરાના મંદિર જોયા, પણ અર્જુન બેહે ભગવાન જોડે, રાધિકાજી બેહે, રાધિકાજી કોની જોડે લગ્ન કર્યા? કૃષ્ણ ભગવાન જોડે. હથે વાળો હરિસંગાથી કીધો, ભૂમાનંદ કે જન્મ સુફળ કરી લીધો, ભગવાનને અર્પણ. મીરાબાઈ રાણી હોત ને તો કોઈ નો હમ યાદ કર્યું, ભૂલી ગયા હોત, પણ ભગવાનને અર્પણ થઈ ગયા. જીવન આખું રાજભાર છોડીને તો હજી મીરાબાઈને 550 વર્ષ થયા, હજી લોકો દેશ વિદેશમાં બધા આખા ભારત દેશમાં યાદ કરે છે. ભગવાન સાસો તે પિત્તળમાં છલકાટ આવે પણ ટીમ પડી જ જાય, અને હોનું હોનું જ રહે છે. એ બુદ્ધિથી સ્વીકારો કે ના સ્વીકારો, આપણું મન ભલે એગ્રી નથી થતું, કારણ કે મનમાં કચરો ભર્યો હોય તો જલ્દી આપણે ના સ્વીકારી, પણ આ વસ્તુ સાચી જ છે. અમારે આગળ શું છે કહો તે, એમ સાચું છે. અમારો કોઈ પરિવાર છે? અમારે કોઈ બેન, મામા, માસી, મા બાપ, ભાઈ કોઈ છે? અમારે ઘેર પૈસા રખે છે? અમારે પૈસા નથી, અમારે પરિવાર નથી, અમારે ગામ નથી, ઘર નથી, અમારા નામે કોઈ દસ્તાવેજ નથી, બેંક નથી. આવા લુગડા પહેરવાના, મહિને એક વાર રજામાં જ કરવાની, બસ ફેર્યા કરીએ. તો એ લોકો પૈસા વાળા અમને પગે લાગે છે. વરરાજા લગ્નની ચોરીમાંથી ડાયરેક્ટ આવે છે પગે લાગે, સ્વામી આશીર્વાદ આપો, લગ્ન થયા સુખી થઈ. સુખી થવા તો પૈણા છો, થઈ જાવ ને, અમારે શું જરૂર? સુખી હોય છે ને કઈ પૈસા વાળા મોટા મોટા ને જોયા છે આપણે, બધી બધાને નાના મોટા પ્રશ્ન થતા આવ્યા કરે છે. આ ભગવાનને શરણે આવ્યા ને, પેલા સગરામ દેવી પૂજક મારા કુબામાં હાથી બેઠો, આજે દિલ્હી અક્ષરધામમાં પ્રદર્શનમાં શરૂઆતમાં એને મૂક્યા હતા આપણે, એની વાઈફને 144 દેશના વડાપ્રધાનો જોઈ ગયા આપણો દિલ્હીનો અક્ષરધામ. પેલા એ સગરામ હોય ને એના બધાને ઉભું રહેવાનું, અંગ્રેજી બોલે પાછું. 100 ભણ્યો હતો ભાઈ, ગોપીઓ શું ભણી હતી, મોટા મોટા રાષ્ટ્રપ્રમુખો ઉભા રહી છે. ગોપીઓ આમ લોકની રીતિ જોવો તો શું ભણી હતી, કઈ કરોડો કબીરાના જ્ઞાન ઉડી જાય ભક્તિ આગળ. ભગવાનનો સંબંધ છે ગોપી વલ્લભ. તમે વૃંદાવનમાં જાઓ ને, રાધે 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 કૃષ્ણ, દવા રાધા બોલે ને ત્યારે એક વાર કૃષ્ણ નામ આવે. શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકાના રાજા હતા, ભગવાન તો હતા, અને દેવકી માતાએ એને રોટલા જોડે માખણ આપ્યું કૃષ્ણ ભગવાને. હજી તો ડીશ જોઈ એની થાળીમાં માખણ, ને ભગવાન ઉભા થઈ ગયા. બાજુની રૂમમાં જઈને ધુસકે ધુસકે કૃષ્ણ પરમાત્મા રડી પડ્યા, અને ઉદ્ધવજી વાહે જઈને કૃષ્ણ ભગવાનનો ખંભો પકડી કે પ્રભુ કેમ રડો છો તમે? એ કે દેવકીજીને કહેજો કે મારી ડીશમાં ક્યારે માખણ મૂકી નહીં, હું માખણ જોઉં અને મને ગોપીઓ યાદ આવે છે, જશોદામાં યાદ આવે. ભગવાન વારી જાય, વ્રજવની તાકલ તાળી બજાવીને નટવર થઈ થઈ નાચે રહી. ગોપીઓ તાળો પાડે ને ભગવાન અનંત બ્રહ્માને નચાવાળા મુખમાં જશોદાને બ્રહ્માંડ દેખાડ્યું. ભગવાન તો ધૂળ ખાતા ને બ્રહ્માંડ, પણ ભગવાન મનુષ્ય એવા જ હતા, ગાયું સારવા જ હતા, પણ ગોપીઓને સંબંધ થઈ ગયો પરમાત્માનો. ભગવાન સ્વામિનારાયણનો સંબંધ જેને થયો, ભાગ્ય ઉદય થઈ ગયા એના. આજે પ્રમુખ સ્વામી મહારાજ તો ધામમાં ગયા છે, પણ એવું ન માનતા ગયા છે. આજે જે ગુણાતીતાનંદ સ્વામીમાં ભગવાન સ્વામિનારાયણ હતા, એને ભગવાન સ્વામિનારાયણ ભગતજી મહારાજમાં રહ્યા છે. આ એક સંસ્થા દુનિયા પર એવી છે ને, મહારાજ ભગવાન પ્રગટ છે આ સંસ્થામાં, તમે માનો કે ના માનો. મને પ્રમુખ સ્વામીના કેટલા બધા અનુભવ થાય. યોગી બાપા જુઓ, તમે 4-5 ગુજરાતી ભણેલી વ્યક્તિ હિન્દુ ની અંદર કોઈ પણ સભા શરૂ કરનાર હોય અઠવાડિયા ની, તો યોગી બાપા છે સૌથી પહેલા. પછી બધી બધા સંપ્રદાયમાં સભાથી કેટલા દુઃખો પડ્યા, હોવાથી વધારે માર્યા છે યોગી મહારાજ, તિરસ્કાર અપમાનો. કેટલું પ્રમુખ સ્વામી મહારાજ અટલાદરા મંદિરના પથ્થર વેગનમાં આવે રેલવેમાં, અને હો હો મણના પથરા હોય મોટા, અને એને હરજીવનદાસ સ્વામી ને બીજા જાય ભેગા, પ્રમુખ સ્વામી એટલે હું મૂકે પેકિંગ મૂકે, અને હાંગળીથી પથરો ઊંચો કરે, અને સ્વામી અંદર હાથ નાખવાનો ઊંચો થાય પછી, કારણ કે એને હાકળ બાંધવાની હોય પછી ચડાવવાના હોય, અને એ પેલી
કોઈ છટકી ને બાપાનો હાથ આખો છેપાઈ ગયો છે. પ્રમુખ સ્વામી ઉકારો કર્યો નથી, કોઈ જે રડ્યા તો નહીં પણ આ મોઢાની રેખા બદલાની નહીં. આપણે બહુ વાર જોયા છે સ્વામીને, બહુ વખત જીવનમાં કોઈ જે બોલ્યા નથી, મને તાવ આવ્યો, મારી તબિયત ખરાબ છે, હાર્ટ એટેક આવેલો છે, સિરિયસ હાર્ટ એટેક છે, જે ડોક્ટરે કીધું બી આર પટેલ ધર્મ જ ના થતા ઓળખ, એક શબ્દ બોલતા નહીં, તમારો હૃદય છે ને અત્યારે આમ ભીસમાં લીધું હોય ને, બહુ ડેન્જર છે આ સ્વામીનું, જોખમ છે જીવનું આમાં. અને સુંદરપુરાથી સ્વામી નીકળ્યા ગાડીમાં, અને આણંદ ઓળ છોકરી આવીને સ્વામી ગાડી ઊભી રખાવી, દોડા દોડ બધા શું થયું, સ્વામી કહે ડાયાભાઈ ગજ્જરે પારણ ગોઠવી છે અને આપણે હાર્ટ એટેક આવ્યો છે. ભલે ને આચાર્ય સ્વામી મોકલજો ને મંડપ બાંધ્યો હોય, હગાવાલા આવ્યા હોય, હવે પોતાના હૃદય કરતા હરિભક્તોને વિશેષ માન્યા હોય ને, એ તારા આવા વિચારો આવે. અને સ્વામી મોકલ્યા ને, સ્વામીને બોલવાની ના પાડી છે તો એના હૃદયમાં સ્થાન કોનું છે? હરિભક્તોનું છે. ઓત પોત થઈ ગયા છે, ગામમાં કેટલી પધરામણીઓ બાપાએ કરી છે. અહીંથી સ્વામી રામોલ ગયેલા છે, તાવ આવી ગયો છો અહીંયા સ્વામી. રામોલ પ્રવચન કરતા ધ્રુજે સ્વામી દૂધી દેરીએ સભા હતી. યોગી બાપા કે અમારા પ્રમુખ સ્વામી કથા કરશે એમ જઈ ઉતારે. સ્વામી ધ્રુજે બોલી કે નહીં, એટલો શરીરમાં ઠંડી ને તાવ, ઊભા ન રહીએ કે પડું પડું થઈ ગયા, ભાંગે તૂટ્યા શબ્દો, પણ એક શબ્દ ન બોલે કે મને તાવ આવ્યો છે. નીચો વાગ્યા છે સમાજ માટે, પ્રમુખ સ્વામી જે ભીડો બેઠો છે ને, ભાષણ કરવું હેલું છે મારી જેમ, એટલે રેલો આવે ત્યારે ખબર પડે. કેટલો સ્વામી સખત અપમાનો, 70 વાર સ્વામીના જાહેર અપમાનો થયા છે, જેના તિરસ્કારને અપમાનો થયા છે, એની પત્રિકાઓ વિરોધમાં બહાર પાડી છે, છાપામાં ખરાબ લખી, મંદિરની દિવાલો ચિતરેલી છે. પ્રમુખ સ્વામી એક શબ્દ કોઈને બોલ્યા નથી, બધાનું હિત જ કર્યું, જીવનમાં કોઈ જૂઠું બોલ્યા નથી. આવા પુરુષ ન મળે આપણને ક્યારે, જૂઠું એક શબ્દ જૂઠો બોલ્યા નથી જીવનમાં ક્યારે. આ તો માણસ અહીંથી કેવો ને પેટલા કે આણંદ કે કઈ ઢોસા ખાઈને આવીને ઘરે વાઈફ ને હું કે આજમાં ભૂખ જેવું નથી, એટલે ભાઈ એકલું સારું ખાય બોલ ને ગપા હું મારે કરું, ઘરમાં ઉલ્લુ બનાવી એવા હોય છે અમુક. દુનિયાનો કોઈ માણસ કે સ્વામી એક વાર આટલા એટલે બોધશાસનમાં પારણે હતી, બાપા ત્યાં હતા, સર્વમંગલ સ્વામી પારણે વાંચે. પ્રમુખ સ્વામીને પૂછ્યું બાપા તમે આવશો પારણે? પૂર્ણવંતીમાં એટલે છેલ્લે, પૂર્ણાવતી નહોતી પણ છેલ્લે આશીર્વાદ, બાપા કે હું આવીશ, કેટલા વાગે આવશો? કે 11 વાગ્યા બસ ચાલુ રાખજો. પરદેશી ફોન આવવાનો હતો, એક તો મોબાઈલ નહોતા, ને સ્વામી ફોનના ડબલા ઘેર બેઠા બેઠા પત્ર લખ્યો. હવે 11:15 થઈ ગયા, ફોન તો આવ્યો નહીં, કારણ કે ત્યાં મીટિંગ ચાલતી, મીટિંગમાં તો લંબાઈ કોક વાર સમય, નિર્ણય અગત્યના લેવાના હતા. અને પૂછવા આવ્યા કે ભાઈ સ્વામી તમે આવવાનો છો? જે બોલે જે 11:30 થયા છે બપોરના. સ્વામી ઘડિયાર સામું જોયું, સ્વામી કેવો હારા ગયા થઈ ગયા. સ્વામી અરજી ટેપર મૂકી હાલતા થઈ ગયા. લોબીમાં જતા જતા, એઠે સભા મંડળમાં જતા જતા હું બોલ્યા કે આપણે કોઈ પૂછે કે મોડા કેમ આવ્યા, 11:30 આપણે જવાબ હું દઈશું, કોણ સ્વામીને પૂછવાનું છે? તો એક ભાઈ હું કે આપણે કેવું, આપણે મીટિંગમાં હતા. સ્વામી કેવા ગપ્પા મારે, ક્યાં મીટિંગ હતી? જૂઠું કેમ તોય ન બોલે, શીખવાડે તોય ન બોલે સ્વામી. પ્રમુખ સ્વામી મહારાજ છે ને, જીવનમાં જમવાનો એક પ્રશ્ન કર્યો નથી. 90 વર્ષ આ પૃથ્વી પર રહ્યા, એક વાર બોલ્યા નથી કે મને આ ભાવે ને ન ભાવે. કાર્ડિફ વિસ્તાર છે, કાર્ડિફ ન્યા એક સંત આપણા બોચાસનમાં છે, અત્યારે એ રસોઈ બનાવે પ્રમુખ સ્વામીની, લંડનમાં એક વિસ્તાર છે, કઢી બનાવણી ત્યાં છે, ખીચડી કઢીને રસોઈ. હવે એની દૂધની તર હોય ને ઉપરી મલઈ, એ કાઢી કાઢીને ભેગી કરી લીધા ઘી બનાવવા, એ ફ્રીજમાં મૂકેલું, દહીં મૂકેલું, પણ ભાઈ હરખું લાગતું હતું બેવું. પહેલાં સ્વામી શું કર્યું, પેલી દૂધની તોર હતી ને, મહિનાની પનદાડે ભેગી કરેલી તર, એની કઢી બનાવી, એને એમ કે દહીં છે, ગંધ મારે. સ્વામીને બે વાર આપી, સ્વામી પી ગયા, ખાઈ ગયા કઢી, એક શબ્દ બોલ્યા નહીં. પછી રસોડામાં એક સંત જમવા બેઠા, કીધું કે આપતા નહીં, આ તો ગંધ મારે જ ઘટે એટલી આ ઉલટી થાય એવું થઈ ગયું. પ્રમુખ સ્વામી બોલે નહીં બધી. મહેસાણામાં કડવી કાકડી હતી, સ્વામીને આપી, કડવી કાકડી તો બહુ કડવી લાગી, એક ટુકડો ખાઈ
બીજી વાર આપી ભાઈ મહાન સ્વામી બોલ્યા કે કાકડી કડવી છે સ્વામી આપતા નહીં આવતી જીવા. અમદાવાદમાં હું સ્વામી ભેગો હતો ને એક ભાઈ ઉદઘાટનનો લોટ લાવ્યો ઘંટીનો ઘર ઘંટીનો પહેલો લોટ સ્વામી તમારો પેલા કરકર આવે પથરા પથરીઓ આવે એ રોટલી મેં સાખેલી હતા ભગવાનની સાક્ષી થૂકી નાખી તારે કડ 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 થાય પ્રમુખ સ્વામી જમી ગયા એક શબ્દ બોલ્યા રે જાપાનમાં શીરામાં મીઠું નાખ્યું ભૂલમાં મીઠું ને ખાંડ હરખા જેવું લાગતું હતું ડબ્બા રોજ હોય ને એને ખબર હોય પણ લેબલ ન તો માર્યા એટલે સંતોને શું કે આ ખાંડ છે મીઠું રાખ્યું તો સ્વામી બોલ્યા નહીં. લંડનમાં મારી નજર સામે લીંબુના ફૂલ ઇરિક એસિડના કોગળા કરાવ્યા બે ચમચી લીંબુના ફૂલ બે ચમચી ખાલી ફૂલ નાખો ને 300 વણે ડાળ ખાટી કરી નાખે એક વાટકીમાં નાખી ઓગાળીને બાપાને કોગળા કરવા આવ્યા એમ કે મીઠું છે સ્વામી પૂછ્યું કે મીઠું છે આ હા તે દાડોનો દિવસ આજ નીકળી સ્વામી કોઈ દેખા ફેર્યું નથી. લંડનમાં ઈશ્વરભાઈ પોડા વાળા રહે આપણું પોડા ખરું ને ઈશ્વરભાઈ માસ્તર એના ઘરે સ્વામીને જમવાનું હતું તે પહેલાં સભા હતી ને એમાં એસી હતું બહુ ઠંડી હતી પણ સફોકેશન થાય હોલમાં એટલે એસી રાખી અને એની ફૂક સ્વામીના બગડામાં જ આવે પાછળ સીધી ઠરી ગયા પ્રભુ સ્વામી અને જમવા બેઠા તો આપણા એક સંત હતા એની પાણીના પ્યાલા અંબાવ્યા આમથી આમ આગળ જગ્યા નથી ને આખી ડીશ ભરેલા સ્ટીલના ઠંડા પાણીના રાત્રે 9 વાગે સ્વામીની ઉપરથી આમથી આમ આવ્યા એક પ્યાલો પ્રમુખ સ્વામી આખો ઢોળાઈ ગયો કપડાં પલી ગયા ઉતારો બીજે તો એક્સ્ટ્રા કપડાં નહોતા સ્વામી જમે છે ને પ્રમુખ સ્વામી ઊંચું ન જોઈએ કે કોનથી ઢોળાણો સ્વામી હસી પડ્યા બાપા કે વાહ આપણે જમતા જમતા અભિષેક થઈ ગયો આ પ્રમુખ સ્વામી એક વાર ત્યાં 1973 લક્ષ્મણભાઈ કરીને સુખપુર ગામ છે કચ્છની બાજુ કચ્છમાં ભુજથી નજીકમાં એના ઘરે બાપાનું જમવાનું રાખ્યું અને 6 વાગે સ્વામી ગયેલા સંતો રસોઈ કરતા હતા સ્વામી પૂછ્યું કે પધરામણી હશે તો અત્યારે કરી લઈએ આપણે હજી રસોઈની વાર છે કારણ કે નાના બેહોન બાપા એના પછી એમ કે આપણે બાપા લાભ મળે થોડી આરતી કરી અષ્ટક ગાયા પછી થાળ ગાયો જમ્યા પછી સભા કરી પોષ મહિનો વધારે વધારે ઠંડી ગુજરાતમાં ક્યાં પડે કચ્છમાં અને ખુલ્લી જીભ હતી બાપાને ભુજમાં ઉતારો હતો સુખપુર ગામથી અને સભા હાડ દસે પૂરી થઈ ભાઈ એવું બોલ્યા કે 12 થી 15 પધરામણી છે સ્વામી સ્વામી 6 વાગ્યા પૂછ્યું તારે શું કીધું બે હોને કઈ પ્રમુખ સ્વામી એક શબ્દ બોલ્યા નહીં બાપા કેમ હાલો હાલો કરી લઈએ આપણે આ પ્રમુખ સ્વામી આપણે આપણે તો તરીકે તમને પૂછ્યું તારે કેમ ના પાડી તરત જ આવી જાય આપણામાં 10 રૂપિયાથી 100 રૂપિયા વધારે કહેવાય કે ન કહેવાય પણ 5 કરોડ હોય ને એ વધારે જ કહેવાય પણ ડિફરન્સ કેટલો છે મીણબત્તી પંખાની છે ઓલવાઈ જાય મશાલ જલ્દી નહીં ઓલવાય આપણામાં ગુણ તો છે પણ એ અમુક વાયરો એવો આવે ત્યારે ગુણ ઉડી જાય આપણા બે શબ્દ કોઈ બોલી જાય કંઈક અપમાન થાય હું તમને એક પ્રશ્ન કરું કે તમે ઘરે જમવા જાઓ હાજે દુકાનથી કે નોકરીથી છોકરા નાના નાના બેઠા છે એ તમને કંઈક પાપા મોડા કેમ આવ્યા આજે મારા મમ્મી ઢોસા બનાવ્યા હતા તમે ખુશ છે પટલા કાગળ જેવા અને સંભાળો તો લુખો પીવો હતો ને એનું બહુ સરસ હતું છટડી ને બધું એનો મચાલો એટલા કોઈ તેમ ખાતા નહીં એમ 8-8 ખાઈ ગયા એવું કે એટલે આપણે માનસિક વાતાવરણ થઈ જાય આપણે અને એ વખતે જમવા બે હોય તમારી વાઈફ ખીચડી આપે તમને વગેરે વગેરે હાદી આપણે તો હું તમને પ્રશ્ન પૂછું ઢોસા મગે કે ના મગે સંજયભાઈ તમારે શું કેવું છે મગે બરાબર હવે જો આપણે બરાબર છે મગાય પણ હોય તો આપે નહીં એ કઈ શેર બજાર કાગળિયા ભાવ વટાવા રાખ્યા હોય તો ન આપી દે છોકરાએ કીધું નહીં આપણે 8-8 ખાઈ ગયા બહુ સારા બન્યા ખબર ન પડે ખીરું ભાઈ ખલાસ થઈ ગયું છે અને બોલી નહીં ને બીજું કઈ ધમાલ એવું ના કરે પણ કે ઢોસા નથી એમ પૂછે પછી કે નથી બીજો પ્રશ્ન પૂછે એ કઈ નથી ભાઈ હોય તો તમને આપે નહીં પણ એ વખતે આપણે એવું કેવું છે ઢોસા આપણે બોલાય છે એની વેચે જ કે છે ઢોસા ખલાસ થઈ ગયા આપણે કે હોય તો એમાં નહોતા ખાવા મારા પેટમાં ગડબડ હતી ને મારે થોડી ખીચડી જ ખાઈ લીધી
અને મોટું વસ્તુ રાખવાનું, તો બોલો બિદારે તમારા માટે બનાવે. ડખો કર્યો તો મહિનો નહીં બનાવે. ખોટી વાત છે. પ્રમુખ સ્વામી મહારાજ કોઈ દે બોલે જ નહીં ને કઈ. સ્વામી મુંબઈમાં હતા બીજે તારે નિર્જળા 11 સુધી પ્રમુખ સ્વામીને, અને સ્વામી પીરસવા રહ્યા અને ખાલી કઢી બધી. કાલ નિર્જળા પાછા સાંજે જમવાનું હોય, સ્વામી કઢી પીને બધી નીકળી ગયા. કશું કીધું નહીં. મહાન સ્વામી મહારાજે એની આગળ બે વાર મેં પ્રસંગ આપ્યો છે કે આંબલીવાળી પોળમાં અમદાવાદ જે બાપાને ચાદર ઓઢાડી હતી ત્યાં યોગી બાપા હતા, યોગી બાપાને ભાવનગર જવાનું થયું. તે મહાન સ્વામીને કીધું એ પાર્ષદમાં હોય કે યુવકમાં કે પાર્ષદમાં હતા, તમે પ્રમુખ સાહેબ જોડે રહેજો, પાર્ષદમાં હતા વિનુ ભગત તરીકે, અને એમ થોડા દાડા પછી આવશું. હવે એના બાબુ કાકા એક કોઠારી હતા, એ ગણતરીવાળા બહુ માણસ, એ વખતે દેશકાળ એવા જેટલા સાધુ હોય ને એટલી મોટી સીધું આપે, ગણીને જોખીને આપે, પછી બીજી વાર ના મળે. કેટલી રોકડી રોટલી ચોપડવાની છે, એક સમસીમાં ત્રણ રોટલી ચોપડે તો એ પ્રમાણે જ ઘી આપે વાટકીમાં, બધું એ રીતે હોય. પ્રમુખ સ્વામી રોટલી વણે અને મહાન સ્વામી બીજી રૂમમાં જમવા બેઠેલા પાર્ષદ હતા, એટલે બાપા વણી વણીને ગરમ ગરમ એને આપે. મહાન સ્વામી ઉંમર નાની ખોરાક હતો એ વખતે, તે લોટ હતો ને બધી રોટલી મહાન સ્વામી ખવડાવી દીધી. આપણે ઘણી વાર શું કરીએ, બે ત્રણ રોટલી આપ્યા પછી આવું જોશે તમારે, પછી પેલા કે હા પછી બે ત્રણ વળી પછી પછી આવું જોશે, પેલા જોતી હોય તો કે કઉ નહીં જોઈએ. બાપા એવું ન પૂછો કઉ જોશે, દાળભાત લાવું કશું જ નહીં. અને પ્રમુખ સ્વામી મહારાજ ને એક રોટલી રહી નહીં, પણ હસતું મોઢું ને કોઈ એક આવે તો કેટલા ભરે, આપણું જીવન જ એનું ભરે ભર્યું છે. આવું એક ભાઈ પરદેશ ની અંદર સ્વામી ને કે મારી ગાડી નું પૂજન કરવા આવજો. હવે ગાડી મંદિર લઈને આવે કે ઘરે બોલાવે પૂજન કરાવવા, ફોર વ્હીલ ગાડી હોય તો ઘરે મંદિરે લઈને આવવું જોઈએ ચાંદલા કરાવવા. તો સ્વામી નો કેટલો ફીટ પ્રોગ્રામ હતો પ્રમુખ સ્વામી નો. સ્વામી નો ઉતારો બીજે હોય, પૂજા બીજે હોય, નાસ્તો બીજે હોય, બોપર જમવાનું બીજે, વચ્ચે પધરામણી હોય આ વચ્ચે કાળમાં. અને ત્યાં તો પરદેશમાં તો સંજયભાઈ ને ખબર છે ટાઈમ ટુ ટાઈમ દુકાન ખોલવી પડે, એમને ઘરની દુકાન હોય ને તો એને 10 મિનિટ વહેલી પૈન ન થાય, કારણ કે પછી ઘરાક જો પાછા જાય ને તો પછી જિંદગીમાં ન આવે. એરિયાના જ ઘરાક હોય, કોઈને સમય નથી ને, ટાઈમ ટુ ટાઈમ બધું હાલે ને. હવે બધાને પધરામણી નો ટાઈમ આપી દીધો હોય, પેલા ભાઈ બોલાવ્યા સ્વામી ગયા પણ ગાડી આવી જ નહોતી. છોકરો લેવા ગયો હતો, જીવન છે ત્યારે 5મા ભાગમાં મેં આ પ્રસંગ વાંચ્યો પ્રમુખ સ્વામી ના 5મા ભાગમાં. 1 કલાક સ્વામી બેઠા સવારમાં, નાસ્તો બાકી છે, મંદિરથી દૂર ઘર છે ઉતારાથી, તોય ગાડી નું આવી. 2 કલાક બેઠા પ્રમુખ સ્વામી, તોય ગાડી નું આવી. એક તો મોબાઈલ નહીં. પેલા ભાઈ બોલ્યા કે હવે તમારે જાવ જાઓ, ગાડી આવવાની વાર લાગે એવું લાગે છે, કંપનીમાં નવી લેવા ગયા છે પણ હજી આવ્યો નથી મારો દીકરો. સ્વામી કે કઈ વાંધો નહીં, જયારે આવે ને ત્યારે કહેજો, પાછા આવી જશું. સ્વામી નાસ્તો કેટલા વાગે કર્યા ખબર, બપોર 12 વાગે, સાંજે 6 વાગે ભોજન જમ્યો બપોરનું. કેટલી ભદ્રામણી હોય, બપોરનો આરામ થતો રહ્યો, તો એ શું કે છે ગાડી આવે ત્યારે કહેજો આવી જશું. આ પ્રમુખ સ્વામીના ગુણ છે ને, આપણા ઘરમાં શીખવાના થોડાક ગુણ આવવા જોઈએ ગુરુ ના, આપણામાં ગુણથી માણસ સુખી થાય છે. જેટલા સદગુણો માણસમાં એટલો માણસ સુખી થાય. બંધ કરી દીશું કે રાખવી જઈએ કરી કથા, તમારે જેમ કરવું હોય, તમારે સાંભળો જેમ કરીએ ને, તમારે એમ હોય કે ભાઈ થવું છે મારી ગામથી આવ્યા તો આપણે 10 વાગ્યાનો ટાઈમ છે ને, 10 વાગ્યાનો ટાઈમ લખો, 10 વાગે પતાવી દઈશું આપણે. તો આપણે આ સત્સંગમાં આપણે મળે છે શું, સદગુણો મળે છે આપણે. આજે તમે એટલા હરિભક્તો બેઠા છો, જો સત્સંગ કર્યો તો આપણા વ્યસન નીકળી ગયા. આવા ગુરુ મળ્યા એટલે, એક છોકરો નાનો બીડીને ઠૂઠા પીવે ગામડા, ત્રીજા ચોથા ભણતો, એની મમ્મી કહે હજી તું નાનો છો ને આ બીડીને ઠૂઠા પીવે ધુમાડા, હાલે આપણે ગુરુ આગળ લઈ જઈએ. ગુરુ મોટો હોકો પીતા હતા. છોકરાની મમ્મી શું કે, મમ્મી આવું લાવી દે મને મોટું, એ હું શીખે કે છોકરો. અહીંયા તમે જો બધા છોકરાઓ
ઊંચી આંગળી કરો તો પૂજા કેટલા જણા કરો બાળકો સવારમાં? આમ જુઓ તમે, તમે આખા ગામમાં ફરો એટલી ઉંમરના છોકરા માળા ફેરવતા હોય, મળે મોટા બધા કરતા હશો તમે, પછી આંગળી ઊંચી ન કરાવે. એ લોકોને શરમ આવે તો આપણને શરમ આવે. હું એક ઘરે પધરામણી ગયો, છોકરો મને લઈ ગયો, નાનો બાળક, આરતી આપી. દાદા કીધું ઉતારો, કે છોકરા કે અમે છોકરો બાળ મંડળમાં આવે છે, તમે કોઈ આવતા નથી, સત્સંગમાં નથી, તો તમે હવે ઉપરથી 70 વર્ષ આરતી કરો ને તમને લાભ મળે એટલો. એ કે મને નહીં ફાવે. મેં કીધું એમ ગાશું આરતી, તમે ઉતારો ખાલી, એમ પકડીને ઉભા રહ્યા. ઉતારો પછી એઠે ઉતારો ને એઠે મૂકી જાય ઉતારો ને ઊંધી ઉતારે પાછા. મને કે માથાકોટ જવા દો ને, કે મેં કોઈ દી આવું કર્યું નથી. તો તેમ કેવું કર્યું છે 70 વર્ષ કોઈ દી આવું કર્યું નથી, કેવું કર્યું છે? મેં શીખો ને, મને કે થોડા આટલું શીખો, અમારે કેટલું જીવવા કેટલું રિપેરિંગ માંગે છે, આપણે આ થાય આખી અમનું કરવું. અમે હું એક ગામડે હતો ગારિયાધા તાલુકામાં, અને એક ભાઈને માળા આપેલી. એ માળા છે ને પહેલી વાર મંદિરમાં આવ્યા, મેં કીધું ભગવાન સામે બે માળા ફેરવો ને, બહુ ઉંમરવાળા હતા, ભાથું બંધાઈ જાય જીવનનું તમારે, તે ના પાડીને એક હું નાતો નથી, મેં કાંઈ વાંધો નહીં તો ફેરવો. તે કેમ માળા ફેરવ્યો ખબર? આમ આગળ મણકા જાવ, આપણી બાજુ ખેંચી ને માળા નામાં, એ આમાં જાવ પૈસા કરતો ને આમાં જાવ. આપણે આમ થઈ સમાજમાં મનુષ્ય અવતાર પરમાત્મા આપ્યો છે. એક બેન છે ને એનું આંગણું વાળ, આંગણું એટલે ખબર છે ને ફળી, ફળી ખબર ને આ બધું, આ ગ્રાઉન્ડ વાળે ને ઘરની આગલું. એક ભાઈ બાજુ ગામમાં ત્યાં આવ્યા છે, બેન ને પૂછ્યું તમારે બળદ કેટલા છે? પેલા ટ્રેક્ટર ની બળદ ની ખેતી નું બધું વધારે. એ બેન કે અમારે 3 બળદ છે. તો એનો પતિ ખાતો ખાતો બહાર આવ્યો ઘરમાંથી, 2 સંતાન હેના કે છે, કે 2 તો બહાર બાંધે ને ઘરમાં બાંધ્યો છે. સંત સ્વામી કેતા પ્રસંગ કથામાં, પેલો ગરમ થઈ ગયો, મને બળદ કે છે કે શાંતિ રાખો, તમારા બળદમાં ફેરવાની મને સમજાવો, આવશો કોઈ દીવા બધી કરો છો? બળદ દીવા બધી કરે તમે કરો, એ 11 ને તમે નહીં ચડે, એ ધોરિયામાં પાણી પીવે પેલા, તમે ઊંધા પડીને આ પીવો, ફેરવો તમારે એના. આપણે નથી કહેતા કે માણસ થાવ, ભાઈ માણસ તરીકે જનાવર થઈ ગયા છે, નથી કહેતા કોકને. પ્રમુખ સ્વામી બાપા છે ને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખબર કાઢવા જતા હતા, એટલે વાડીલાલ હોસ્પિટલમાં, એમાં ટ્રાફિક લાઇટ આવે ને ગાડી ઊભી રહી, એટલે ભિખારી એવો ને માગે ને, અમુક ગરીબ માણસો હોય ને ચાર રસ્તા ઉપર, કાચ ખખડાયો બાપા, કાચ ઉતાર્યો, માથે હાથ મૂક્યો, એને આશીર્વાદ નહોતો, તેની વસ્તુ હતી કે કંઈક આપો ને આમ આમ કરે. પછી પ્રમુખ સ્વામી કે કઈ આપો હોય તો પ્રસાદ, પ્રસાદ પૈસા આપણે સંતો રાખી રહી. સંતો કે કાંઈ નથી, તમે કઈ કીધું નહીં ક્યાં જવું છે, એમ જ ગાડી બેસીએ, કઈ લીધું નથી. સ્વામી કે કાંઈ નથી કે ના. ડ્રાઈવરને કીધું, ઇન્દ્રવદનભાઈ ડ્રાઈવર બાપાના, કે તારી ઘેર કઈ હોય તો આપ પૈસા થોડાક. એ કે તમે તો ના પડે, કઈ રાખો નહીં, આપણે બાવા ફે કે બાવા કે છે, એ કઈ રાખે નહીં. સ્વામીને બહુ મનમાં છે કે આપી. સ્વામી ફરી સંતો કીધું, કાંઈ નથી, ફ્રૂટ કે કોઈ વસ્તુ નથી, કે કાજુ છે, હવે 700 રૂપિયા કિલો કાજુ હોય કોઈ ભિખારી ના આપે. સ્વામી ખોબો ફરીને આપ્યા, એ કે હજી પણ બાપા બીજા આપ્યા, કે આ બધા આપી દો, 1 કિલો કાજુ હતા બાપા કે લઈ જાવ, રાજી થઈ. એ જ અમદાવાદમાં કાપડનો એક શોરૂમ હતો મોટો, એસી, એક ભિખારી ભીખ માગવા ગયો. તે પેલા શેઠ કે ક્યાંથી આવે છે, એમાં મોબાઈલ વાગ્યો. પેલા ના પેલા શેઠે કીધું, શું છે? એ કે આપો નહીં, તારી હાટું કમાઈ છે, કે છે આમ તેમ. કે ખાવાનું તો આપો, એ કે થોડોક મોડો આવ્યો અમને ટિફિન ધોઈ નાખ્યો, વહેલો આવ્યો તો આપે થોડોક. એમાં એને મોબાઈલ વાગ્યો ભિખારીને ખિસ્સા. શેઠ કે તું મોબાઈલ રાખે કે અમને ન બોલતા. બીજા ભિખારીનો ફોન હતો, એ એરિયામાં કેવું છે, કાંઈ ન આવતા, એ બધા લોભી બહુ છે કે કોઈ જતું નથી, તું આ બાજુ ન આવી છે કે હું એ બાજુ આવું છું. પછી પેલા શેઠને કે પાણી તો પાવ. શેઠ કે નોકર આવશે, માણસ આવશે ને તારે પીવડા છે, કારણ કે માણસ ગયેલો ખાવા, બપોરિયામાં રિસેસ ભૂલવું પડે ને હોટલમાં કે ખાવા, માણસ આવશે ને ત્યારે આપશે, બે છમણા. 10 મિનિટ પછી પાછો આવ્યો,
પેલો ભિખારી કે શેઠ પાણી પીવડાવો. કીધું માણસ આવશે ત્યારે પાછે કે તમે માણસ થઈ જાઓ થોડી વાર, માણસ પીવડાવશે ત્યારે માણસ નથી, પાણી પેલો આપો ને. પ્રમુખ સ્વામી મહારાજ દરેક માટે કેટલ કેમ ખોલ્યા હોય, પોતાનું ભાથું આપી દીધું છે. વાવડી ગામના હરિભક્તો કહેતા અલ્લાહાબાદ, અને પ્રમુખ સ્વામીને એને મળ્યા. બાપાએ પહેલો પ્રશ્ન પૂછ્યો કે કંઈ તકલીફ નથી ને આ બાજુ કેમ નીકળ્યા કે જાત્રા કરવા? અમે ચાર પાંચ સત્સંગી છીએ, બીજા બધા બિન સત્સંગી છીએ, બસમાં આવ્યા છીએ. સ્વામી કે જમવાનું શું છે? કે બસવાળાએ કીધું છું જમાડીશું, પણ હવે ના પડે છે કે તમારો ખોરાક ખોરાક વધારે છે ને એમ નહીં જમાડીએ. સ્વામી કે હું કરો છો? કે ખજૂર ખાઈ, સફરજન ખાઈ, સિંગ દાળિયા ખાઈ. હોટલમાં તો બધું એ બાજુ તો નોનવેજ ને બધું હોય, અમે કંઈ ખાતા નથી. કલકત્તાથી શેઠિયા હોય નાસ્તાના ડબ્બા આવ્યા હતા. સ્વામીને એ બાજુ પાંચ દાડા વિચરણ હતું, શક્કરભારા, પરસીપુરી, ચેવડો, મગજ બધું ઠાકોરજીના થાપ આન હવારા ધરાવવાનું. બોકરી કંઈક ધરમશાળા જેવા ખીચડી કરતા. સ્વામી કે આપો અમને. સંતોએ બે બે ખોપા જમલમ આપ્યું. અવડા મોટા પ્રમુખ સ્વામી કે બતાવો તો કેટલું આપ્યું? સ્વામી કે આ તો ખેડૂતો છે, ચાર ગણા છે, આ તો બે દાડામાં ખૂટી જશે ને પ્રશ્ન તને ઉભો જ રહેશે પાછો. ડબ્બા એને દીધું બધા, બધા મોટા મોટા ડબ્બા હતા નાસ્તાના બધા આપી દીધા. હરિભક્તો કે હવે અમારે વાંધો નહીં આવે. સંતો કે વાંધો તમારે સંતો છે, આ બાજુ અમારે રહેવાનું છે. સ્વામી બાપાએ આપી દીધું. હવે આપણે કોઈ હોય તો શું કરીએ? તમારે એવી તકલીફ છે એમ ધૂન કરશું, બધે ધૂને પેટ ભરે, બધે ધૂન કામ કરે, આપવું જોઈએ કે ન આપવું જોઈએ? પ્રમુખ સ્વામી મહારાજ ને સંતો હોય, હરિભક્તો હોય, બાપાને આણંદની અંદર હોસ્પિટલમાં તબિયત બતાવવા લઈ જતા હતા. સ્વામીને ખબર પડે એક ડ્રાઈવર છે રામુ નામનો, એને દાખલ કર્યો છે બીજી કોઈ હોસ્પિટલમાં. સ્વામી પહેલા ત્યાં ગયા, પોતાને હોસ્પિટલમાં જવાનું છે, તો એક ડ્રાઈવરની ખબર કાઢવા ગયા. કોઈ દાડો સ્વામી એક હરિભગતને, આદિવાસી હોય ગમે તેવા હોય, એક ત્યાં હિંમતનગર બાજુ એક આદિવાસી ભાઈ છે, એની પારઘી, એની એનું નામ પારઘી એવું કંઈક છે, એની પત્ર લખ્યો પોસ્ટકાર્ડ અમદાવાદ કે પ્રમુખ સાહેબ માલુમ થાય કે અમને આનો પ્રશ્ન સોલ્વ કરજો. અને એ ટપાલ ગઈ છે અમેરિકા, બધી ટપાલો ભેગી થઈ હોય ને બાપા અમેરિકા, ત્યાં બધી મોકલી ને વાંચી, પણ એવા ગડબડિયા અક્ષર ઝીણા ઝીણા. હું કહેવા માંગે કંઈ ખબર, ત્રણ વાર બાપાએ વાંચી પણ ખબર જ ન પડે કે આને હું પ્રશ્ન છે. બીજા સંતોને વાંચવા આપી, બીજાને આપી, કોઈને ખબર ન પડે. સ્વામી સિક્કો વાંચો કયા છે? હિંમતનગર. બાપા કે ફોન કરો કોઠાને. રેશમા પારઘી એનું નામ, રેશમા ગામ ને પારઘી છોકરા. કોઠારી કે મને ખબર નથી કોની ટપાલ લખી છે. બાપા કે દરેક ગામડે તપાસ કરાવો છે, ગામડા બધા ગામના કાર્યકરોને કહી અને જાહેર બોર્ડમાં લખાયું, નોટિસ બોર્ડમાં કે કોઈ પ્રમુખ સાહેબને પત્ર લખ્યો હોય તો આ નંબર ઉપર મળે. એ પેલા ભાઈ મળ્યા કે મેં લખ્યો છે. હું પ્રશ્ન છે કે અમારી ડંકી બગડી છે આદિવાસીનું. એ લગતા હોય એ ડંકી ગવર્મેન્ટના છે, એરિયાના માણસોને પાણી ભરે એટલે ઘરે ઘરે નળ ને ટાંક્યું ને એવું ન હોય, પણ જુદા જુદા ખેતરોમાં રહેતા હોય ને એ થોડાક આવે. તે પ્રમુખ સ્વામી કોઠારીને ફોન કર્યો અમેરિકાથી, ડંકી એની કોઈ સરકારમાં ભલામણ કરજો, કારણ કે ગવર્મેન્ટે નાખી છે, રિપેરિંગ કરી દે કે નવી નાખી દે, તો સરકાર ન થતા પડતી ગવર્મેન્ટથી, તો મંદીના ખર્ચે તાત્કાલિક રિપેરિંગ ન થાય તો નવી નાખી દીધું. એ ભાઈ સત્સંગી નહોતા. એક આદિવાસી ગરીબ માણસનો પત્ર અમેરિકામાં રહ્યા રહ્યા પ્રમુખ સ્વામીના ઘરમાં ડંકી નાખી દીધી. બાપાએ કોઈને નારાજ કર્યા નથી. એક ભાઈ એની વાઇફને શું કે, તારે રોજ એકના એક પ્રશ્ન હોય છે, એકને એક સોલ્વ કરીને તો બીજો કહેશે તને પછી નથી કહેતા. એકને એક વાત હોય છે, પણ એકને એક વાત રોજ કરે તો સમજી જાય, એ વાતને પતાવી દે ને પછી બીજી કહે છે નવી તને. એક ભાઈ લગ્ન કર્યા ને 10 વર્ષ થઈ ગયા ને એને મિત્ર કે કેવું હાલે સરે, માથાને દવા છે કે કોણ તું કે ઈ કે રોજ 10 વર્ષથી 200 રૂપિયા રોજ હવારમાં માગે, રોજ હવા થાય 200 રૂપિયા આપો. 10 વર્ષ થઈ ગયા ગુસ્તો ખરા, એ કરે છે હું 200 રૂપિયાનું? એ કે આપી તો પૂછવાનું ને, આ તો ખાલી માગે છે. એમ આપણે બધી વાતો સાંભળી, પણ આપણે કંઈક કરીએ ને તો ખબર પડે. આપણે એમને સાંભળીએ પણ આપણી હેઠે કંઈક પ્રશ્ન આવો આવે જમવાનો, માન અપમાનનો, કોઈને સહકાર આપવાનો, એ વખતે આપણું મન એ ન થાય.
પ્રમુખ સ્વામી મહારાજ કોઈ તે ન જોઈ જાત ગુજરાત પુરુષોત્તમ પ્રગટી ભગવાન સ્વામિનારાયણ તરસ્યા થયા પાલમાં થતા હતા ચાલતા, પેલા ચાલીને જવાનું વાહન નહીં, પેલા બિસનરી બોટલો નહીં, કઈ પાઉચ પાણી ના કે જગ કે કોલમેન કઈ હતું નહીં. અને ભગવાને સુરા ખાચર ને કીધું કે તરસ બહુ લાગી છે, પાણી હોય તો જો. સુરા ખાચર કે મહારાજ તો ભાલ દેશે ને પાણી ના મળે કે મારે કે તપાસ તો કરો. ટેકરા પર ચડી જોયું એક 15 વર્ષનો છોકરો ખેતરમાં કામ કરતો હશે. સુરા ખાચર દરબાર હતા, મૂછો રાખે તરવાલ રાખે સત્સંગી આપો મહારાજ ને ભક્ત. છોકરા પાણી છે કે અમારે પીવા માટલું રાખી છે એમની ખેતરમાં કામ કરી એટલે લઈને આવ્યો. અમારે ભગવાન સ્વામીને તરસ્યા થયા, રસ્તા બેઠા ચાડવાની છે, બહુ તરસ લાગી છે, સંતોષ છે ભેગા, તું લઈને આવે તને આશીર્વાદ મળશે. છોકરાને સ્વામીને શું ખબર નહીં. પછી લઈને આવ્યો, હું કહે છે સુરા ખાચર કે તું પાણી પાછ ને તો તને વરદાન માગવાનું કે નહીં, તો અક્ષરધામ માગજે, બીજું કઈ ન માગીશ, ભગવાન છે તને વરદાન આપશે જ. છોકરો કે એવું કઈ નહીં માગવું. એને પછી અક્ષરધામ હું ખબર નહીં કે મારા કાકા એ અમારા ભાગની 10 વીઘા જમીન છે નહીં દેતા નથી. મારા પાપા રોજ કકડાટ કરે છે, નહીં માગી લે છે, અમારા ભાગની જમીન અમારા ભાગમાં આવી છે, મારા કાકા દઈ દે અમને. છોરા બાપો તો તરવાલ રાખી કે એવું નહીં બોલવાનું કે અક્ષરધામ માગજે. છોકરો પછી દબાઈ ગયો ને ભગવાને એના હાથનું ડાયરેક્ટ પરમાત્માએ પાણી પીધું. સ્વામી ભગવાન બધા સંતોએ પીધું. ભગવાન કે મને ખરેખરી તરસ લાગી તે પાણી મને પાયું, હું તારી પર રાજી થઈ ગયો, તો વરદાન માગી તું માગી આપું. છોકરો કે અક્ષરધામ આપજો. ભગવાન કે તને માગતા ન આવડે આવું, તે મને પહેલી વાર જોયો છે. કોની શીખવાડ્યું? આ બાપુ શીખવાડ્યું સુરત. મહારાજ કે તે મને પાણી પાયું ને હું તને તેડવા આવીશ, અને તારા કાકા જમીન નથી આપતા ને એ તને અઠવાડિયે મળી જશે. આ ભગવાન છે ઉદાર. ભગવાન તો છે ને કોઈનું લેતા જ નથી. કૃષ્ણ ભગવાન પોતે ખમીસમાં દાણા લઈને ગયા. હું લેવા ગયા ફળ વેચવાવાળી બાઈ આવી ને એ ફળ જોતા હતા. પહેલા દાણાની બાજુમાં ફળ આપે, પૈસાનું બહુ નહીં એ જમાનામાં. અને ઠેસ વાગી ભગવાનને, દાણા વેરાઈ ગયા. અને જે કંઈ કહું કે આપણે ખબર નહીં છું દાણા. અને 10મા સ્કંદમાં કથા મેં વાંચી ભાગવતમાં આવે છે. અને પેલી બાઈ ભગવાનનું મોઢું પડી ગયું, નાનો છોકરો. ફળ વેચવાવાળી બેન કે છોકરા તું ગભરાશ નહીં, ભલે દાણા વેરાઈ ગયા હું તને તોય ફળ આપીશ. હારા હારા વીણીને ફળ આપી નાખી ચાળ ભજી દે ખમીસ. ભગવાને એક નજર કરીને ફળના ટોપલા સામે આખો ટોપલો રત્નોથી ભરી ગયો, પેઢીયું ખાય તો ખૂટે નહીં. ભગવાન તો દેવા જ આવ્યા છે, કોઈનું લેવા આવ્યા. એક શેઠ છે ને પગથિયા ચડે મંદિરના મોટા હોય ને, આપણે ગઢડા કોન્ટર કહીએ ને પગથિયા હોય, ધોતી પહેરી હોય ને એની પાટલી કાઢ નાખે આગલી, પેલા પગથિયા થઈને પછી હાથમાં ચેડો પકડીને પગથિયા ચડ્યા. કોકે કેમ ધોતી ની પાટલી પકડી ચડો છો ચીડો? ગલી ખ્યુ નથી, ખાલી આથી દર્શને ન જવાય, ધોતી ને ચેડો પકડી જવાય. ભગવાને પૂછમાંથી એવા હોય, કઈ મૂઠડી લઈ જાય, કઈ ફળફૂળ લઈ જાય, કઈ દાન પેટી કઈક નાખે, આવું કરે. ભગવાનને તો ઘી ખાટું થઈ ગયું, શું કે મંદિરમાં દીધો દીવા કરવા, તો આપણે વપરાય એવું નથી. યોગી બાપાના સમયમાં આ બાજુ ચરોતરમાં જ યોગી બાપાએ એક ભાઈને યોગી બાપાએ કીધું કે તમારા દીકરા કેટલા છે? કે 3 છે. બાપા કે સાધુ થાવ આપણ આપું કે છે. સ્વામી કે મોટો દીકરો આપજો કામમાં લાગે અમારે. મોટો તો એન્જિનિયર થયો છે કે એ તો ન આપો. બાપા કે બીજા નંબરનો આપો, એ ગ્રેજ્યુએટ થયો છે, નાનો છે ને કાંડો છે, એટલે લઈ જાઓ કે છે. આ જીવન ચરિત્ર મેં વાંચેલા પ્રસંગ તમને કહું છું. તે સંતો કે અહીં પાંજરા પરથી ગાંડા, બાપા કે ગાંડો ગાંડો હોય તો પરસાદ ખાઈ ડાયો થઈ જશે, આવો ને જોડી માલ છે તમને. યોગી બાપા ભેગા ફેરવે, કોણ ફેરવે? કોઈ ના પાડે. યોગી બાપા એને ભેગો ફેરવે ગાંડા, સાધુ બનાવ્યો, દીક્ષા આપી હતી. બાપાને પરસાદ આપે, વખાણ કરે, આગળ કરે, એમ કરતા કરતા 2 વર્ષમાં તો ડાયો થઈ ગયો. સંતો તો કેટલી ઘંટીનો લોટ ખાતો હોય, કેટલા હોશિયાર હોય. ત્યાં છોકરો હોશિયાર થઈ ગયો. અને 2-2.5 વર્ષમાં તો એકદમ પાવરફુલ થઈ ગયો, જેને પપ્પાને ખબર પડી ગઈ કે મારો દીકરો હવે હોશિયાર થઈ ગયો, વ્યવહાર કરે એવો, તે પાછો લેવા આવ્યા. એટલે ગાડી ગેરેજમાં દઈ આવ્યો, રિપેરિંગ થઈ પછી લેવા જવાની હોય આપણે એવું. તે કે પાછો આપી દો બાપા, કે ભગવાન આશીર્વાદથી આવ્યો છો, રહેવા દો નહીં. કે નહીં નહીં આપી દો, અમારે ઘર હાસે ચલાવે એવો છે આ. તે પરાણે લઈ ગયા અને મહિના ગાંડો થઈ ગયો પાછો. પાછો મૂકવાય બાપા કે તમારે ઘરે જ રાખો, મને તું વળી પાછો લેવા આવે હરકું થાય. આજે વાલી વસ્તુ તેને આપે અનંત ઘડી થઈને આવે. ભગવાન છે
એનો રાજીપો, એના આશીર્વાદ ભગવાને આપણે કેટલું કર્યું છે. પેલા કૃષ્ણ ભગવાને આંગળી વાગ્યું છું અને એની પોતાની પટરાણી એવો પાટો ખોદવા ગઈ, લોહી જ પડે છે. અને દ્રૌપદી પોતાની નવી હાડી ચીરી મૂકી અને પાટો બાંધી દીધો ભગવાનની આંગળી. જેટલા દોરા હતા ને પાટામાં, એટલી હાડીયું ભગવાને, બોલે દુશાસન હાડીયું ખેંચે દ્રૌપદીની, વસ્ત્ર આવે છે ને વસ્ત્ર, અને બધાને આચીજી કહેતી દ્રૌપદી, ભીષ્મ પિતા મારી રક્ષા કરો, દ્રોણાચાર્ય, પાંડવો તો હારી ગયા હતા જુગારમાં, કોઈ મળે નહીં. અને શરીર જયારે ખુલ્લું થવાનું થયું, ભલે આંચકો માર્યો ત્યારે એના હૃદયમાંથી હે કૃષ્ણ ભગવાને ઉપર આખી મફતલાલ મિલ ગોઠવી દીધી, ઉપર ખેંચા જ કરે પેલો. દ્રૌપદીની જે ચીર વધેરી બાંધ્યું હરીને હાથે, દેવાંતે ભરી સભામાં પૂર્યા દીના નાથ, ખેંચી ખેંચીને થાકી ગયો, દ્રૌપદીની લાશ ગઈ. ડોક્ટર કેટલા પાટા બાજી દે દવાખાનામાં, મોટા રોલના રોલ વેટી દે ઘણી વાર તો, એ કોણ ન થઈ, ભગવાનની આંગળી બાંધી, ભગવાનનો સંબંધ એની વાત છે, ભગવાનનો રાજીપો એના આશીર્વાદ. આપણે બધાને કેફમાં બળમાં રહેવાનો, બધાને ઢીલું નહીં પડવાનું કોઈને. છેલ્લી વાત કરી દઈએ, આપણે કે એક ભાઈ હતા ને, એ રાત્રે એક વાગ્યો તો પડખા ફેર્યા કરી, પત્ની કે કેમ ઊંઘતા નથી, રોજ તો હોઈ જાવ વહેલા. એ કે મેં છે ને આ સોસાયટીને નાખે એક જીવા ભાઈ કરી રહે છે, એના કહે છે 1,00,000 રૂપિયા મેં ઉછીને લીધા છે અને 2 વાયદા પૂરે છે પણ આપી નથી એક તો, અને મને કીધું છે કે કાલે હાજર દઈ દીધી ને જોવા જેવી થશે. કે હવે મને ઊંઘ આવતી હતી કાલે હાનું થી, 1,00,000 રૂપિયા ક્યાંથી લાવી, સામાન્ય માણસ તો ઉછીના લીધા હોય. એની પત્ની થી સ્ટ્રોંગ ફાઈડ્યા સાહેબ એકદમ કડક, એટલે હું આવું છું રાત્રે રોડ વાગી એકલી ગઈ સોસાયટી નાખી. જીવાભાઈ, એ જીવાભાઈ પેલા ઊંઘમાં જઈ ગયા, હું પેલા મારે હું થશે ને બાલ્કનીમાં આવ્યો, શું છે બેન મારા પતિ 1,00,000 રૂપિયા લીધા છે, હા દેતા નથી કે જિંદગીમાં નહીં દી, તમે જે થાય કહી લેજો, 1,00,00,000 રૂપિયા આપજો તો તમને તો નથી દેવાના, તમારે જે થાય કહી લેજો, ખબર નથી ઉઘરાણી કરવા આવ્યો હતો તમે ઘરે. હવે એને ઘરે આવીને એના પતિને શું કહે, તમે હુઈ જાઓ હવે કેમ, એ કેવું જીવાભાઈ જાગશે, એને જો હું કરવું હવે, એટલે કોઈને પૂછ ન મત દેવું, પણ થઈ ગયું તો થઈ ગયું, મર્યા પછી ક્યાં દેવું ખરું છે, આપણે કોઈ ટેન્શનમાં નહીં રહેવાનું, આપણે કોઈ નહીં કેફમાં ને આનંદમાં જ રહેવાનું, બધાને ખુશમાં જ રહેવાનું, બસ ભગવાન મળ્યા. દુઃખ તો જન્મ મરણ ના કહેવાય, દુનિયાના દુઃખ તો હું આવ્યા ને ક્યાં ક્યાં કાંઈ જઈ, કોઈનો પતિ હોય કોઈની પત્ની હોય, ક્યાં તમારે જન્મ જન્મ ભેગું રહેવું છે, એ નહીં સત્સંગ કરે તો એ જાણે ભગવાન જાણે, આપણે આપણી ભક્તિ કરીને મોક્ષે કરી લેવો, માથાકૂટ કરવી જ નહીં કરી ઘરમાં, એ શાંતિથી આપણે. આ તો કોરોના જીવી ગયા, કેટલી આવ્યું છે મને તમને ખબર છે આપણે કેટલી છે, આનંદમાં ન રહીએ આપણે, બળતરા કરનારા ઓછા છે દુનિયા બીજા, આપણે હું કેમ ટેન્શનમાં રહેવું, હું કેવું સંજયભાઈ તમારું, તમારા ફાધર મનુભાઈ હસતા હસતા જ રહેતા, મેં જોયા બહુ વાર, કાંઈક હોય ને હશે કાંઈ ફળ, બધે ટેન્શનમાં જોયા નથી આપણે, બધાને આનંદ કેફમાં, આપણે ડાયા કાકા છે ને જો ને એટલી ઉંમરે તો એ કેફમાં જોઈ છે દયા કાકા, એમ આપણે બધાને ભગવાનની દયા છે આપણી ઉપર, કે આપણે ભગવાન પ્રગટ આપણે મળ્યા છે, બોલતા ચાલતા મહાન સ્વામી મહારાજની અંદર સાધુ રૂપે સહજાનંદ સ્વામી આ પૃથ્વી પર ફરે છે અને આપણા ગુરુ છે, આપણે એને શરણે આવ્યા છીએ, એને છોડવા નહીં આપણે, બીજું જે હોય થોડું ઘણું હાલત કરી દો. સંસાર એવો છે ને, એ શેરડીનો હાંઠો હોય ને એ કાતળે ખાવ ગાંઠ આવે, કાતળે ખાઈ ગાંઠ આવે, આ સંસાર એવો જ છે, 2 પ્રશ્ન સોલ્વ કરવાનું ત્યારે ઊભા થાય, કોઈને પ્રશ્ન ઊભા પત્યા જ નથી. અને આપણે ભગવાને પ્રાર્થના કરી કે આપણે બધા હરિભક્તો છીએ, આવો મહારાજનો સંબંધ થયો છે, આવા ગુરુ મળ્યા છે, એ આનંદ ખુશમાં રહેવું આપણે, અને રાજી કોને કરવાના છે, બૈરા છોકરાને આનંદ જનમથી રાજી કર્યા છે, 8 વખતે 2% ઓછા રાજી થાય શું ફેર પડવાનો છે, ભગવાનને રાજી કરી દેવા, દાદા ખાસરે કોને રાજી કર્યા, મહારાજને રાજી કર્યા, નરસિંહ મહેતા મીરાબાઈ ભક્તો જેટલા થઈ ગયા, સબરીબાઈ કેટલી શ્રદ્ધા ને કેવી રીતે, રામ એમને બોર ખાઈ રાજી નહીં થયા, બોર આપણે લાગે બોરમાં હું એટલી બધી હાઈલાઈટ હોય, ભાઈ એમ બોર નથી, એના ગુરુ સબરીભાઈ તો રાજાની છોકરી હતી, ભીલ રાજા હતા ને પિતા, અને યજ્ઞ કરતા હતા ને બકરા લાયેલા હોમમાં, સબરીભાઈ વિરોધ કર્યો, સાંપલી ખોલીને ગાડી મૂક્યા બધાની બકરાની, મરાય નહીં કોઈ નહીં, અને એના પપ્પા થોડા માન્યા નહીં, ઘર છોડી નીકળી ગયા 12 વર્ષની ઉંમરે, એને ગુરુ માતંગ ઋષિ મળેલા, પેલા ઋષિમુનિ એવા હતા બધા, કોઈ સ્ત્રીને કોઈ ખરાબ પ્રવૃત્તિ ના કરે, સાંભળી ન જોવે ખરાબ દ્રષ્ટિ, પવિત્ર બધા પ્રમાણિક અત્યારે છે ગણાય, અને એમાં
માતંગ ઋષિ કીધેલું કે ભગવાન નો અવતાર આ પૃથ્વી પર રામ નો થયો છે અને એક વાર તારી ઝૂંપડી આવશે અને તારા હાથના બોર ખાશે. ત્યારથી 12 માસી બોર હતા અને રોજ વીણી આવે અને રોજ આમ જોવે આમ કે રામ આવ્યા અમને આવ્યા આમ જોયા જ કરે હાન હોતી જોવે અને કેવા બોર નાખે સાચી નાખે. કેટલા વર્ષ જોયું ખબર સંજયભાઈ તમને? 60 વર્ષ લખ્યું વાલ્મીકિ રામાયણમાં. 60 વર્ષ સુધી બોર રોજ વીણી આવે રોજ રાસ જોવે 60 વર્ષ ભગવાન આવું પડે કે ન આવું પડે જે શ્રદ્ધા આપણને. તમારે ઘરે સંતો પધરામણી આવવાના હોય સરબત બનાવી હોય 10 મિનિટ મોટા આવે પી જાય કે કાંઈ નહીં પી જાય આપણી શ્રદ્ધા એટલી હોય કેમ આપણે 10 વાગ્યા નો ટાઈમ છે ને તમારે 10 વાગે પરત તો કહી દેવાનું કરશું વધારે વાંધો નહીં પણ આ તો કહું છું આપણે ટાઈમે શરૂ કરો ટાઈમે પૂરી જાય તો લોકોને સારું લાગે ને 10 ને 10 થઈ હજી 10 મિનિટ 20 મિનિટ પરસે લેટ આવ્યો એમ કહેવા માંગે 10 મિનિટ વહેલો પરસે 5 મિનિટ કહી લેવાનું આપણે એનો વાંધો નહીં આપણે કરીશું કંઈ વાંધો નહીં કથામાં કે આપણે રસોઈ ખૂટી જાય કથા ક્યાં ખૂટી જવાની કેમ. એટલે આપણે આ ભગવાનમાં શ્રદ્ધાનો વિષય છે. કેવો છે એક દાડમ ના થાય. હું ત્યાં દિલ્હી હતો બાપા જોડે ઉદઘાટન કર્યું દિલ્હીનું 2004માં કર્યું ને 5માં ત્યારે સ્વામી ભોજન લઈ રહ્યા હતા કો સંતો બેઠા હતા સામે દર્શન કરવા બધા સદગુરુ સંતો બેઠા હતા અને એક સંત વાંચતા હતા પ્રકાશ એટલે મેં એને કહેથી માઇક લઈ લીધું મેં મારે વાત કરવી છે તે વાંચવાનું બંધ રાખો. સ્વામી કે હું વાત કરવી છે મેં કીધું મારો છેલ્લો જન્મ થશે કે નહીં થાય આ પ્રશ્ન મેં પૂછ્યો પ્રમુખ સ્વામીને. બાપા કે તમને સંશય કેમ છો છેલ્લો જન્મ થશે કે નહીં થાય? મેં સંશયની વાત નથી હું એટલા વર્ષથી સાધુ છું ને હજી હું ભ્રમરૂપ નથી થયો અને મારે તો દેહ પડી જાય તો ભગવાન તેડવા આવે કે ન આવે કારણ કે એવું લખે ભ્રમરૂપ થાય ધામમાં જાય બરાબર તો મારે હજી બાકી છે કારણ કે બાપાએ મને કીધેલું એમ શોખથી જન્મમાં કે સાસરી વખતમાં તમે સાધુ હતા એથી આગળ એક વાર સાધુ થયા હતા અને ત્રીજી વાર સાધુ થયા હતા. ત્રીજી વાર એટલે એક જન્મમાં ત્રણ વાર નહીં કે ખરી ગયા પાછા આવ્યો ને એમ ત્રણ વાર નહીં ત્રણ જન્મથી સાધુ થયો એમ. તો મેં થશે કે નહીં એ સોમ પ્રકાશ સ્વામી છે ને એ મારી બાજુમાં બેઠા હતા એ કે લાવો મારે કીધું માઇક એ બાપુ છે મને કે હું મોક્ષની ચિંતા જ નથી કરતો માઇકમાં ક્યાંય. મેં કીધું તમે દરબાર સાહસિક કહેવા આ પોટલા લઈને ફેર્યા કરી છે ઘરે શોધા કાઢી મૂક્યા છે આપણે દાડા કાઢવા બધું મૂકીને આવ્યા છીએ કલ્યાણ માટે આવ્યા છીએ આપણે નોકરી કરી પગાર ન પૂછવું જોઈએ કોઈ આપણે શાના માટે આવ્યા છીએ. ત્યારે પ્રમુખ સ્વામી બહુ સરસ વાત કરી બાપા કે સારંગપુર નું 11 વર્ષના વાંચ્યું બાપા કે એક ઘડી બાકી હોય મૃત્યુની બાપા એક મિનિટ બોલ્યા એક મિનિટ બાકી હોય આપણી આખું બન્યું હોય અંતકાળે પણ ભગવાન જેવું કોઈ રૂપાળો અને બ્રહ્માંડોમાં નથી એ ભગવાન સામે એ ઉભા રહી જાય અને આપણી આખું બન્યું હોય તો આપણે દેખાય ને એમાં મન આપણું ચોંટી જાય અને ભગવાન ધામમાં લઈ જાય એટલે ગમે તેવા આપણે હશું પણ લઈ જશે ને લઈ જશે આપણે. એટલે આપણે એવું ન માનો કે આપણે કેવા છીએ નહીં આપણે કોણ મળ્યું છે બસ આપણે જેવા હોય એવા જ હોય ને ત્યારે આપણે શું ભગવાનથી આપણી ભૂલો ન થાય માણસ છીએ આપણે પણ કોઈની ભૂલ થાય તેની પર ચડી નહીં બેહવાનું ભૂલને માફ કરી દેવી. આપણા ગુના ભગવાને કેટલા માફ કર્યા છે નથી આપણે ભૂલો કરી તેમ અત્યારે ઘરમાં ભૂલ દેખાડી કે નહીં દેખાડી આ છોકરા બેઠા છે બધા આ બાજુ બધા તમારા ઘરમાં ટોયલેટ છે ને જી તેમ વાપરો છો જાઓ છો ને અંદાજ ધોવો છો નહીં કોણ ધોવે બોલો કોણ ધોવે છે નગર પંચાયત પેલા એ પંચાયત વાળા આવે કોણ ધોવે કોણ ત્યાં મમ્મી ધોવે બરાબર છે કારણ કે તમે આપણે ઊંચી ક્વોલિટી ના કહેવાય તમારી મમ્મી નીચે ક્વોલિટી ની કહેવાય એટલે સંદાસ મારે ધોવે એમ આ બચ્ચો સાંભળો છો ને છોકરા હે સંદાસ સાફ કરવાનું રવિવારે એકવાર તો કરો મમ્મી ધોવે તમારા કપડાં મમ્મી ધોવે તમારી એઠી ડીસો ઉઠકીએ તમારે ખવડાવે બનાવી કચરા પોતા કરે અને સંગા સાફ કરી દે તો તમે હું શેઠ છો ઘરમાં નવા નવા લુગડા કોના પૈસે કપડાં પહેરો છો બચ્ચો ભાઈ
તો અવળો ન જોઈ જાય, હું તને એકલા નથી, બધા સાંભળે. આ કપડા કોના પૈસે પહેરો છોકરા? કોણ આપે પૈસા? તમારા પપ્પા આપે છે. ખાવાનું કોણ બને છે? તમારી મમ્મી. તમે મોટા કે તમારા મમ્મી મોટા છે? તો કામ આપણે નહીં કરવાનું, એ કેમ નહીં કરવાનું? બુદ્ધિ કોને વધારે? તમે તારી મમ્મી. હા, બધી કેમ કરવાનું? તમારા પપ્પા કેમ નહીં કરવાનું? પગે લાગવાનું, લગાડવાના નહીં. શું કરવાનું? પગે લાગવાનું. કેટલા દુઃખમાં બિચારા મોબાઈલ રેમ્યા કરીએ. ભણવાનું હરખું, સાંભળો છો ને છોકરાઓ? જો નહીં ભણો ને લગન એ નહીં થાય જમાનામાં. તમારે ચરોતરમાં છોકરીઓ બહુ ભણી ને ડિગ્રીઓ સારી મળે ને પરદેશી જવા મળે અને છોકરા બાઇક લઈને ફેર્યા કરે, પટલાય કર્યા કરી, તે આઈટીઆઈ કર્યું, આઈટીઆઈ એટલે બધાને ભણો અભ્યાસ. અને તમારે વડીલો બધા બેઠા ને, છોકરા લેસન કરતા હોય, અભ્યાસ કરતા હોય, તારે વાતો ન કરવી, જીભા જોડી ન કરવી, ટીવી ચાલુ ન કરવું, મોડે મોડે મોબાઈલમાં વાતો ન કરવી, ધ્યાન રાખવું પડે બધું. એક છોકરો તૈયાર કરો ને કાલે વિશેષ વાતો કરીશું બાળકોના સંસ્કારની. પણ આપણા ઘરનું વાતાવરણ, આખું ઘર આપણો પ્રોગ્રેસ થવો જોઈએ ભગવાનના માર્ગમાં અને વ્યવહારની રીતે પણ. કોઈ આપણા ઘરમાં આજે બીએપી સંસ્થામાં કોઈ સંત, કોઈ હરિભગત પ્રમુખ સ્વામી થકી કોઈ દુઃખી થયા છે, અસંતોષ રહ્યો છે, કોઈને મન દુઃખ રહ્યું છે? તો ચાર સભ્યો ઘરના છે, સહન કરવાનું થોડું, એમાં શું વાંધો છે? થોડુંક સહન કરીએ આપણે. એમાં આપણે કઈ નાનું થઈ જતા સોરી કહી દઈએ, કઈ ભૂલ છે તો સોરી, એમાં હું વિટામિન ઓછા થઈ જવાના, સોરી કહેવાનું. હું છે ને સોરી કહું, કહેવામાં શું વાંધો છે? સાંભળો ને છોકરા, ઘરમાં કામ કરવાના બધા બેઠા, બધાને કહું છું, આમ તો દોડવા જાય સવારમાં, જીમમાં જાય, કસરત કરે, પણ ઘરમાં કામ કરીને તમે સારી રહેશે થોડી, તોય ખોટી વાત છે? ઘરમાં કશું ન કરે માટે આપણે બધાના ઘરમાં સંપ રે, શાંતિ રે, આનંદ રે બધાને. અને ભાડે રહેતા હોય ને આનંદ આવે, બોલો. રહેતા આવડે ને તો આપણા ઋષિમુનિઓ જંગલમાં કોઈ મૂંઝાણા નથી, કોઈ હરકડા કરવાની કોઈ નહીં, ખાય લફડા કરવાની ખાય, દુઃખી થવાના ધંધાથી ચારિત્ર બગાડવું નહીં કોઈ નહીં. મા બાપને વફાદાર રહી. આપણે મા બાપ છે, રામાયણ એમ લખ્યું ભગવાન તુલ્ય છે, રામ ભગવાન લખ્યું, સો વર્ષ સુધી માતા પિતાની સેવા કરીને તો એના ઋણમાંથી છૂટે નહીં. આ રામાયણમાં મેં વાંચેલી વાત કરું તમને. માટે આપણે બધાને ઘરમાં સંપ રે, શાંતિ રે. તમારી પત્ની છે એ પરિવાર છોડીને તમને અર્પણ થઈ છે, એના મા બાપ છે, એના મામા માસી ફઈ કોઈ છે તમારી ભેગા? બધું છોડી દીધું, હવે તમારી એ કરે કઈ ક્યાં પગાડી લે છે? એક ભાઈ ને હોવ ને શું કે, તું કાંઈ કરતી નથી કે, ટીવી જોયા કરે, બે જણનું રાંધવાનું, દુકાન છે ખબર પડે કેટલું ટેન્શન હોય, કઈ કરતી જ નથી ઘરમાં. એ ભાઈ રવિવારે જમવાય ને બપોરે તો ચા પાણી ને વાસણ એમને પડેલા હેઠા, ચાદરું બદલેલી, કચરા પોતા થયેલા ને બધું, ઘર લગન આમ અસ્ત વ્યસ્ત. એ ભાઈ કે કઈ કર્યું નથી કે? તમે નહોતા કેતા હું કઈ કરતી, હું ક્યાં કઈ કરું છું? તમે જ કીધું કઈ કરતી નથી, પાછું કેમ કહો કર્યું નહીં? હું ક્યાં કઈ કરું છું? કોણા દેવતાઓ કરી જાય ઘરમાં? એક ભાઈ ની વહુ ને શું કે, આપણે બોલાય નઈ કે તું કુતરી જેવી છો, આવું બોલાય? આખો દરો કાવ કાવ કરે, શાંતિ રાખ ને. એની પત્ની કે, તમે કુતરા જેમ રાજા નાખો છો. તેના દીકરા દીકરી નાના બેઠા છે ને, કે આપણે તો ગલુડિયા જ કહેવાય. હવે આ વાતાવરણમાં હું છોકરાને સંસ્કારો પડે કયો, આવી રીતે થતું હોય ઘરમાં, ગીતા હોય ને ખિસ્સામાં ગીતા હોય, ઘરમાં કુરુક્ષેત્ર થઈ જાય બધી. એટલે આપણે બધાને ઘરમાં સંપ, શાંતિ, એ પ્રેમ, લાગણી, એ આનંદ થી નહીં, કોઈ ગુસ્સો કરવો નહીં, કોઈ પાપ કરવા નહીં, કોઈ જૂઠું બોલવું નહીં, કોઈ ચારિત્ર બગાડવું નહીં, એ પ્રમાણિકપણે જીવન જીવી આપણે. ઓછા પૈસા હોય ને આનંદ આવે, આવે ને આવે તો મહારાજને પ્રાર્થના કરી. હવે મને કહેતા આવી ગયા પરિસ્થિતિ છે, આવી ગયેલો ગોઠવાઈ ગયો છે, સારું શાંતિ આપણે તો ભગવાનને પ્રાર્થના કરી. હવે બધા કથા સાંભળે ને એ રીતે સાંભળે, ક્યારે પતાવશે એમ, કારણ કે ટાઈમ ઓવર થઈ ગયો ને એટલે. સ્વામિનારાયણ ભગવાનની જય.